એલકે એકેડેમીમાં તમારું સ્વાગત છે. હું આકાશ મહેતા. આજે આપણે કરંટ અફેર્સ ડિસ્કસ કરીશું માર્ચ સેકન્ડ વીકની. ચાલો પહેલી ન્યૂઝ જોઈએ. આપણી પહેલી ન્યૂઝ છે કવચ. કવચ વિશે વાત કરીએ કે એ શું છે. એકચ્યુઅલી એ ઇન્ડિયન રેલવે દ્વારા એક ઓટોમેટિક બ્રેકિંગ સિસ્ટમ લોન્ચ કરવામાં આવી છે કવચ. પહેલાં આપણે એના કોન્સેપ્ટ વિશે સમજી લઈએ કે જ્યારે પણ કોઈ પણ ટ્રેન કોઈ પણ લાલ સિગ્નલ પાસેથી પસાર થાય ત્યારે તેની સ્પીડ ઓટોમેટિકલી 30 કિલોમીટર પર અવર, ઓટોમેટિકલી કેટલી 30 કિલોમીટર પર અવર થઈ જાય તેવી આ એક બ્રેકિંગ સિસ્ટમ છે. આ બ્રેકિંગ સિસ્ટમ બનાવવાનો એનો મેઇન ઉદ્દેશ્ય ઇન્ડિયન રેલવેનો એ છે કે ટ્રેનની અંદર જે ઝીરો એક્સિડન્ટ થાય, શૂન્ય અકસ્માતો. હવે એની અંદર આ સિસ્ટમ કેવી રીતના કામ કરે છે કે જ્યારે કોઈ પણ સિગ્નલ આવે, એની અંદર રેડ સિગ્નલ હોય, હવે ડ્રાઈવર અગર એને ભૂલમાંથી એ સિગ્નલ જોયું નહીં, એ બ્રેક લગાવવાની ભૂલી ગયો, તો બહુ મોટો અકસ્માત થઈ શકે છે, રાઈટ? તો આ જ મેન્યુઅલ એરરને એલિમિનેટ કરવા માટે એક ઓટોમેટિક બ્રેકિંગ સિસ્ટમ લોન્ચ કરવામાં આવી છે કવચ ઇન્ડિયન રેલવે દ્વારા, કે જેની અંદર જેવી રીતના ટ્રેન જેવી લાલ સિગ્નલમાંથી પસાર થશે તરત જ તેની સ્પીડ 60 કિલોમીટર પર અવરથી ઓછી થઈને કેટલી થઈ જશે, 30 કિલોમીટર પર અવર. ઓટોમેટિક બ્રેકિંગ સિસ્ટમ, બરાબર ને? યસ, આપણે તમે જોઈ શકો છો કે કોઈ પણ એની સ્પીડ જેટલી પણ હોય, અહીંયા 60 કિલોમીટર પર અવરનું એક્ઝામ્પલ આપવામાં આવ્યું છે, તેની સ્પીડ 30 કિલોમીટર પર અવર થઈ જશે, રાઈટ? ઓટોમેટિક બ્રેકિંગ સિસ્ટમ, બરાબર. ઓકે, હવે આ બ્રેકિંગ સિસ્ટમ એ દુનિયાની સૌથી સસ્તામાં સસ્તી બ્રેકિંગ સિસ્ટમ છે. આ જે ઓટોમેટિક બ્રેકિંગ સિસ્ટમ આ જે બનાવવામાં આવી છે કવચ, બરાબર, એ દુનિયાની સૌથી સસ્તામાં સસ્તી બ્રેકિંગ સિસ્ટમ છે. અને તે એક સલામતી અખંડિતા સેફ્ટી ઇન્ટિગ્રિટી લેવલ 4 લેવલની છે. દરેક વસ્તુની કોઈને કોઈ સ્ટાન્ડર્ડ હોય. હવે આ જે બ્રેકિંગ સિસ્ટમ છે એનું જે સ્ટાન્ડર્ડ છે એ સેફ્ટી ઇન્ટિગ્રિટી લેવલ, મતલબ સલામતી અખંડિતા સ્તર, એનું 4 લેવલનું છે, જેમાં ભૂલ થવાની સંભાવના 10,000 વર્ષમાં 1 છે. મતલબ બહુ જ એક્યુરેટ છે એકચ્યુઅલી, રાઈટ? અને આ દુનિયાની સૌથી સસ્તામાં સસ્તી ઓટોમેટિક બ્રેકિંગ સિસ્ટમ છે, જેનો ખર્ચ 40 લાખ રૂપિયા પર કિલોમીટર આવે છે. જ્યારે જે દુનિયાની અંદરમાં હજી અત્યારે જે કરંટની અંદર જે બીજી ઓટોમેટિક બ્રેકિંગ સિસ્ટમ યુઝ થાય છે વર્લ્ડ વાઇડ, એનો એવરેજ ખર્ચ 2.5 કરોડ પર કિલોમીટર આવે છે, રાઈટ? તો અને આ ઓટોમેટિક બ્રેકિંગ સિસ્ટમ બનાવી કોને? આ ઓટોમેટિક બ્રેકિંગ સિસ્ટમ બનાવવાની સંસ્થા છે આ, બરાબર, રેલવે ડિઝાઇન એન્ડ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઇઝેશન, RDSO, બરાબર. ઓકે, એનું જે સેફ્ટી ઇન્ટિગ્રિટી લેવલ કયું છે 4, એનું જે ખર્ચો છે પર કિલોમીટરનો 40 લાખ રૂપિયાનું છે, જે દુનિયાના બાકીની ઓટોમેટિક બ્રેકિંગ સિસ્ટમ કરતાં ઘણો જ ઓછો છે, રાઈટ? અને એકચ્યુઅલી જે પાયલોટ બેઝિસ ઉપર ટ્રાયલ કરવામાં આવે છે એ કયા ઝોન દ્વારા કરવામાં આવે છે? દક્ષિણ મધ્ય રેલવે ઝોન દ્વારા કરવામાં આવે છે, બરાબર. કે જે આ સિસ્ટમ તો વિકસાવી પણ એનો ટ્રાયલ તો કરવો પડે ને, એ પણ એ કયા ઝોન દ્વારા કરવામાં આવે છે તમને ખબર હશે. રેલવેના ટોટલ 17 ઝોન છે, એમાંથી દક્ષિણ મધ્ય રેલવે ઝોન દ્વારા એનો ટ્રાયલ કરવામાં આવે છે, બરાબર. ઓકે, તો એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ તમારે આ ન્યૂઝની અંદર આટલું ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, ચાલો બીજી ન્યૂઝ ઉપર જઈએ કે હમણાં રિસેન્ટલી ઇન્ડિયાનું પહેલું ગ્રીન ચાર્જિંગ સ્ટેશનનું નિર્માણ થયું. ગ્રીન ચાર્જિંગ સ્ટેશન, હવે આ નિર્માણ એ પહેલાં સૌથી પહેલાં તો કોને કર્યું? તો નેશનલ હાઈવે ફોર ધ ઇલેક્ટ્રિક વ્હીકલ નામની એક કંપની છે, એને દ્વારા આ નિર્માણ કરવામાં આવ્યું. એ કઈ જગ્યાએ કરવામાં આવ્યું? તો આ નિર્માણ એ એક આપણો હાઈવે જયપુર દિલ્હી આગ્રા હાઈવે પર કરવામાં આવ્યું છે. દેખો, સૌથી પહેલી તો વાત કરીએ કે જયપુર દિલ્હી આગ્રાને છે ને એ ભારતનો ઈ હાઈવે કહેવામાં આવે છે. કેમ? કારણ કે આ એકમાત્ર હાઈવે છે અત્યારે કે જેના જે હાઈવે ઉપર આપણે ઇલેક્ટ્રિક વ્હીકલનું ચાર્જિંગ સ્ટેશનનું નિર્માણ કર્યું છે. હવે આ ચાર્જિંગ સ્ટેશનનું નિર્માણ કર્યું છે પણ એને ગ્રીન ચાર્જિંગ સ્ટેશન કેમ કહેવામાં આવે છે? કારણ કે અહીંયા જેટલી પણ ઇલેક્ટ્રિસિટીની રિક્વાયરમેન્ટ છે તે સોલર એનર્જીથી પૂરી પાડવામાં આવે છે. એટલે મતલબ ગ્રીન એનર્જીથી પૂરી પાડવામાં આવે છે એટલે એને ગ્રીન ચાર્જિંગ સ્ટેશન કહેવામાં આવે છે. તો ઇન્ડિયાનું પહેલું ગ્રીન ચાર્જિંગ સ્ટેશન કોના દ્વારા બનાવવામાં આવ્યું? નેશનલ હાઈવે ફોર ધ ઇલેક્ટ્રિક વ્હીકલ. મતલબ આ જે ઇલેક્ટ્રિક સ્ટેશન હતું ને, ચાર્જિંગ સ્ટેશન આ જયપુર દિલ્હી આગ્રા હાઈવે ઉપર, હવે એ ઇલેક્ટ્રિક સ્ટેશનને ઇલેક્ટ્રિસિટી સોલર એનર્જી દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવશે. અને આ જે આખી મિકેનિઝમ ડેવલપ કરવામાં આવી છે એ નેશનલ હાઈવે ફોર ધ ઇલેક્ટ્રિક વ્હીકલ દ્વારા ડેવલપ કરવામાં આવી છે. તો એટલા માટે એને ગ્રીન ચાર્જિંગ સ્ટેશન કહે છે, કારણ કે એમાં જે ઇલેક્ટ્રિસિટીનું સપ્લાયમેન્ટ છે ને સોલર એનર્જી, મતલબ ગ્રીન એનર્જી દ્વારા કરવામાં આવે છે એટલા માટે, રાઈટ?
હવે આ ચાર્જિંગ સ્ટેશનની આપણે વિશેષતાની વાત કરીએ કે આ ચાર્જિંગ સ્ટેશનની અંદર રેસ્ટોરન્ટ છે, કોફી બાર છે, લોન છે, બેંક છે, ઓટોમેટિક ટેલર મશીન મતલબ એટીએમ છે, શોરૂમ છે. આ ઘણી બધી સુવિધાઓ છે કે જ્યારે વાહન ચાર્જ કરતી વખતે કસ્ટમર્સ એને વાપરી શકે, રાઇટ. અને નેશનલ હાઈવે ફોર ઇલેક્ટ્રિક વ્હીકલ વિશે તમને વાત કરું કે એનું હેડક્વાર્ટર કઈ જગ્યાએ છે, નવી દિલ્હી, અને એના પ્રોગ્રામ ડાયરેક્ટર છે અભિજીત સિન્હા, રાઈટ. તો એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યુ છે કે ઇન્ડિયાનું પહેલું ગ્રીન ચાર્જિંગ સ્ટેશન કઈ જગ્યાએ આવેલું છે, તો જયપુર દિલ્હી આગ્રા ઈ હાઈવે ઉપર. એને ઈ હાઈવે કેમ કહેવામાં આવે છે, કારણ કે એકમાત્ર હાઈવે છે કે જ્યાં ઇલેક્ટ્રિક વ્હીકલનું ચાર્જિંગ સ્ટેશન છે, એટલા માટે અત્યારે. અને આ ગ્રીન ચાર્જિંગ સ્ટેશનનું નિર્માણ કોણ કરે છે, નેશનલ હાઈવે ફોર ધ ઇલેક્ટ્રિક વ્હીકલ, રાઈટ. એનું ધ્યેય શું છે કે કાર્બન ફૂટપ્રિન્ટને શૂન્ય સુધી ઘટાડવા અથવા નેટ પોઝિટિવ તરફ આગળ વધવું, જે કાર્બન એમિશન છે આપણે એને શૂન્ય સુધી લઈ જવું, અથવા આપણે નેટ પોઝિટિવ મતલબ કે રિન્યુએબલ એનર્જી વધારે પ્રોડ્યુસ કરવી અને કાર્બન એમિશન ઓછું કરવું, રાઈટ. તો ઓકે, તમને ખબર પડી હશે. ચાલો આપણે આગળ ન્યૂઝ તરફ જઈએ કે હમણાં રિસન્ટલી આપણા જે કેન્દ્રીય મંત્રી છે જીતેન્દ્રસિંહે, જે ડિપાર્ટમેન્ટ મિનિસ્ટ્રી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીના મિનિસ્ટર ઓફ સ્ટેટ છે, બરાબર, એમને ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી, ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી અને ઇન્ટેલ ઇન્ડિયા આ બંને દ્વારા વિકસિત એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ રેડીનેસ પ્રોગ્રામ લોન્ચ કર્યો. ઓકે, દેખો કન્ફ્યુઝ થવાની બિલકુલ જરૂર નથી કે અમારે રિસન્ટલી એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ રેડીનેસ પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો. કોના દ્વારા? આપણા મિનિસ્ટર ઓફ સ્ટેટ જે સાયન્સ એન્ડ ટેકનોલોજીના છે, ડૉક્ટર જીતેન્દ્રસિંહ દ્વારા. અને આ જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ રેડીનેસ પ્રોગ્રામ એ ડેવલપ કોના દ્વારા કરવામાં આવ્યો છે, કે ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી અને ઇન્ટેલ ઇન્ડિયા દ્વારા કરવામાં આવ્યો છે. બરાબર. તો આ બે સંસ્થા દ્વારા એક પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો છે. આ પ્રોગ્રામનો મેઇન હેતુ એ છે કે ધોરણ 6 થી 10ના જે વિદ્યાર્થીઓ છે એમના અભ્યાસક્રમની અંદર, ધોરણ 6 થી 10ના વિદ્યાર્થીઓના અભ્યાસક્રમની અંદર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પ્રોગ્રામ કોડિંગ મશીન લર્નિંગ જેવા સબ્જેક્ટનો સમાવેશ કરવામાં આવે, રાઈટ. કે ધોરણ 6 થી 10ના જે સ્ટુડન્ટ્સ છે એમના જે અભ્યાસક્રમની અંદર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, પ્રોગ્રામ કોડિંગ અને મશીન લર્નિંગ જેવા સબ્જેક્ટનો સમાવેશ કરવામાં આવે, જેથી કરીને જેવા તે 10મા ધોરણની બહાર નીકળે, 10 પાસ થાય, તે આ ડિજિટલ જે વસ્તુઓ છે, ડિજિટલ જે સોફ્ટવેર્સ છે, બરાબર, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ રેડી થઈને બહાર નીકળે. કોર્પોરેટ વર્લ્ડની અંદર જ્યારે પણ 10th પાસ થઈને તે બહાર નીકળે, મતલબ 11th 12th અંદર જ્યારે કોઈ પણ એક સબ્જેક્ટ ચૂઝ કરે, મેથ્સ કે બાયોલોજી, રાઈટ, તબ ત્યારે એની અંદર એક કોમન બેઝિક નોલેજ હોય આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વિશે, પ્રોગ્રામ કોડિંગ વિશે, મશીન લર્નિંગ વિશે, જેથી કરીને શું કે ભવિષ્યની અંદર આપણે સાયબર સિક્યુરિટી, ડિજિટલ ઇન્ડિયા વગેરે જેવા જે પ્રોગ્રામ્સ છે આપણે એની અંદર વધારે ને વધારે યુઝને તૈયાર કરી શકીએ, રાઈટ. કારણ કે તમને ખબર છે કે 11-12માં તો આપણે જેને જે લાઇન્સ લેવી હોય, જેને કોમર્સ લેવું હોય, સાયન્સ લેવું હોય, આર્ટ્સ લેવું હોય, એ લોકો ડિવાઈડ થઈ જશે. પણ આ એક ફેસ એવો છે 6 થી 10નો કે જ્યાં તમે થોડા મેચ્યોર પણ થઈ ગયા હોય અને બધા જ લોકો આ ફેસમાંથી પસાર થાય, જેથી કરીને બધા જ લોકોને કોમન નોલેજ મળી શકે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, પ્રોગ્રામ કોડિંગ અને મશીન લર્નિંગ વિશે. એટલે 6 થી 10ના જે અભ્યાસક્રમની અંદર આ 3 સબ્જેક્ટનો સમાવેશ કરવાનો આ પ્રોગ્રામનો મુખ્ય ધ્યેય છે. અને આ પ્રોગ્રામ એકચ્યુઅલી લોન્ચ એના માટે કરવામાં આવ્યો છે કે જે સિલેબસ છે કે ક્યુરિકુલમની અંદર સિલેબસ આ 3 સબ્જેક્ટનો કયો રાખો, એના માટે આ બંને સંસ્થાઓ, ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી અને ઇન્ટેલ ઇન્ડિયા દ્વારા જનરલ પબ્લિક પાસેથી આઈડિયાઝ માંગે છે કે આપણે કેવા ટાઈપનો સિલેબસ રાખી શકીએ જેથી કરીને તે ઇફેક્ટિવ પુરવાર થાય સ્ટુડન્ટ્સની અંદર, તેમની એજ ગ્રુપ પ્રમાણે, કરંટ સિચ્યુએશન પ્રમાણે. તો કેવા ટાઈપનો સિલેબસ રાખીએ એના માટેની એક શું કહેવાય, લોકોને કોહોર્ટ તરીકે, કે મતલબ તમે અમને આઈડિયા આપો કે આપણે કેવા ટાઈપનો સિલેબસ ડિઝાઇન કરીએ, રાઈટ, જેથી કરીને એક ઇફેક્ટિવ સ્ટુડન્ટ્સ બહાર નીકળે 10મા ધોરણ પછી, રાઈટ. તો જસ્ટ એક પ્રોગ્રામ આના માટે લોન્ચ કરવામાં આવ્યો છે કે એક તો આના વિશે કે આપણે આ કામ કરી રહ્યા છીએ એના વિશે લોકોને જાગૃતતા થાય, અને તેમજ લોકો જે જનરલ પબ્લિક છે તે સજેશન્સ આપે કે આપણે કયા ટાઈપની સિલેબસ રાખવો જોઈએ જેથી કરીને એક ઇફેક્ટિવ સ્ટુડન્ટ્સ બહાર આવે, રાઈટ, 10મા ધોરણ પછી. ઓકે, તો એક એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યુ એક સિમ્પલ ક્વેશ્ચન કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ રેડીનેસ પ્રોગ્રામ કઈ બી સંસ્થા દ્વારા લોન્ચ કરવામાં આવ્યો છે, ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી અને ઇન્ટેલ ઇન્ડિયા દ્વારા લોન્ચ કરવામાં આવ્યો છે, તેને કોને લોન્ચ કર્યું? તો ડૉક્ટર જીતેન્દ્રસિંહ, જે આપણા મિનિસ્ટર ઓફ સ્ટેટ છે, મિનિસ્ટર ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીના, રાઈટ. એન્ડ ઓકે, અને એનો મુખ્ય હેતુ છે કે કયાથી કયા ધોરણના સ્ટુડન્ટ્સને
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ રેડી બનાવવા, તો 6 થી 10 સુધીના સ્ટુડન્ટ્સ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ રેડી બનાવવા, એનો મુખ્ય હેતુ તે છે. રાઈટ? તો જસ્ટ સિમ્પલ. ઓકે, રાઈટ. અહીંયા તમે જે મુખ્ય મુદ્દાઓ છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ રેડીનેસ પ્રોગ્રામ સમગ્ર ભારતમાં 3 અલગ અલગ તબક્કામાં શરૂ કરવામાં આવશે. તબક્કો 1 એ છે કે પહેલા તબક્કામાં વર્ચ્યુઅલ ઓરિએન્ટેશન સત્રો પૂર્ણ થયા પછી વિદ્યાર્થીઓને સહભાગિતાનું પ્રમાણપત્ર આપવામાં આવશે કે જે લોકો પાર્ટિસિપેટ કરશે, જે લોકો આ પ્રોગ્રામ આપણે દેખો એવું કમ્પલ્સ એની અંદર એકચ્યુઅલી એવું છે કે તમે 6 થી 10ના લોકો માટે આ એવું નથી કે કમ્પલસરી તમારા સબ્જેક્ટ લેવો જ પડશે, બરાબર. પણ જે લોકો પાર્ટિસિપેટ કરશે એને તો સર્ટિફિકેટ આપવામાં આવશે જે વિદ્યાર્થીઓ, અને તેમના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત સોલ્યુશન્સ માટે સહભાગીઓના વિચારો જેમાંથી ટોચની, બસ મેં તમને કીધું ને કે અલગ અલગ લોકોના વિચારો આઈડિયાઝને લેવામાં આવશે, એમાંથી ટોપના 200 આઈડિયાઝને ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવશે, સિલેક્ટ કરવામાં આવશે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઇન્ટેલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા, અને એમાંથી 50 આઈડિયાઝને પ્રોજેક્ટમાં કન્વર્ટ કરવામાં આવશે. મતલબ 50 આઈડિયાઝનું સિલેબસમાં ક્યુરિકુલમમાં એડ કરવામાં આવશે. રાઈટ? તો આઈ થિંક તમને ખબર પડી જશે કે હમણાં આપણા એક દિગ્ગજ ઓસ્ટ્રેલિયન પ્લેયર શેન વોર્ન એ એક્સપાયર થઈ ગયા છે, એ તમને ખબર જ હશે. 52 વર્ષની વયે તેમનું નિધન થયું છે. હવે શેન વોર્ન એક ક્રિકેટર હતા અને એ ઓસ્ટ્રેલિયાથી બિલોંગ કરતા હતા, આ વસ્તુ બધા જ જાણે છે. પણ આપણે તેમની અમુક સિદ્ધિઓ વિશે આપણે થોડી વાત કરી, કારણ કે કોઈપણ ફેમસ પર્સનાલિટી જ્યારે રિટાયર થાય અથવા જ્યારે એક્સપાયર થાય ત્યારે તેમની સિદ્ધિઓ આપણે માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ બની જતી હોય છે. કે તે એસીસ ટુર્નામેન્ટ તમને ખબર હશે કે એસીસ ટુર્નામેન્ટ એ કઈ બે કન્ટ્રી વચ્ચે રમાય છે, તો ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે. આ ટુર્નામેન્ટ રમાવાનો મુખ્ય હેતુ કે આ બંને દેશો વચ્ચે જ ક્રિકેટની પહેલી મેચ રમાઈ હતી, તો એની યાદમાં જ એસીસ ટુર્નામેન્ટ રમાય છે. અને અત્યાર સુધી એસીસની અંદર સૌથી વધારે વિકેટ લેનારા કોણ છે? આપણા શેન વોર્ન, 195 વિકેટ. રાઈટ? તેમજ બીજી એક વસ્તુ કે તે દુનિયાની અંદર 700 વિકેટ લેનારા, એ સૌથી પહેલાં તો વાત કરીએ કે તે અત્યાર સુધીના બીજા સૌથી વધુ આંતરરાષ્ટ્રીય વિકેટ લેનાર બોલર છે. એમણે ટેસ્ટમાં લીધી છે 708 વિકેટ અને વન ડેમાં લીધી છે 203 વિકેટ. બરાબર? કે દુનિયાની અંદર સૌથી વધારે આંતરરાષ્ટ્રીય વિકેટ લેનાર બોલર કોણ છે? મુથૈયા મુરલીધરન, જે શ્રીલંકાથી બિલોંગ કરે છે, મુથૈયા મુરલીધરન. અને બીજા સૌથી વધુ આંતરરાષ્ટ્રીય વિકેટ લેનાર બોલર હતા શેન વોર્ન. બરાબર? અને મુથૈયા મુરલીધરનની વાત કરીએ કે તે એકમાત્ર બોલર છે કે જેમણે ટેસ્ટમાં 800 વિકેટ લીધેલી છે, પરંતુ 700 વિકેટ લેનાર પહેલાં બોલર કોણ હતા? શેન વોર્ન. દેખો, કન્ફ્યુઝ થવાની જરૂર નથી કે દેખો બે બોલર છે આપણે ક્રિકેટ હિસ્ટ્રીની અંદર જેમણે ટેસ્ટ ક્રિકેટની અંદર 700થી વધારે વિકેટ લીધી છે. એક તો સૌથી વધારે વિકેટ લીધી છે મુથૈયા મુરલીધરન, જે શ્રીલંકાથી બિલોંગ કરે છે, જેમણે 800 વિકેટ લીધેલી છે. ઓકે. અને બીજા છે શેન વોર્ન, કે જેમણે 708 વિકેટ લીધી છે. પણ આ બંનેની અંદર સૌથી પહેલાં 700 વિકેટ લેનાર કોણ? તો શેન વોર્ન. રાઈટ? હા, આપણે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી આ 3-4 જે એમની સિદ્ધિઓ છે જે ખાસ યાદ રાખવાની છે. બરાબર? ઓકે. હમણાં આપણા રિસેન્ટલી મિનિસ્ટ્રી ઓફ લેબર મિનિસ્ટ્રી, જે આપણા શ્રમ મંત્રાલય છે, એમને પ્રધાનમંત્રી શ્રમયોગી મંદન યોજના હેઠળ ડોનેટ અ પેન્શન એક પહેલ શરૂ કરી છે. દેખો, હવે આ એક યોજનાની તમે પહેલાં તો વાત કરું. સૌથી પહેલાં આપણે આ યોજના વિશે વાત કરીએ કે યોજના શું છે. કે પ્રધાનમંત્રી શ્રમયોગી મંદન યોજના, પ્રધાનમંત્રી શ્રમયોગી મંદન યોજના એકચ્યુઅલી એક યોજના એવી છે કે એક તો તમને સૌથી પહેલાં તમને વાત કરું કે તમને ખબર હશે કે ઓર્ગેનાઇઝ સેક્ટર અને અનઓર્ગેનાઇઝ સેક્ટર બરાબર, આ બંને વચ્ચે તમને ડિફરન્સ ખબર હોવું જોઈએ. કે ઓર્ગેનાઇઝ સેક્ટર એવા સેક્ટર છે કે ફોર એક્ઝામ્પલ કોઈ વ્યક્તિ એક એવી કંપની એવી ઓર્ગેનાઇઝેશન સાથે જોડાયેલો હોય કે જ્યાં તમારા સેલેરીમાંથી PF કપાય, મતલબ તમારું જે સેલેરી છે તમારો ઇનહેન એટલું એટલું સેલેરી ના આવે, કંઈક ને કંઈક વસ્તુ તમારે PF ગ્રેજ્યુએટ વગેરે કપાય, તો એ કહેવાય ઓર્ગેનાઇઝ સેક્ટર. રાઈટ? કે એનો ડેટા, કારણ કે એનો ડેટા એ ગવર્મેન્ટ પાસે અવેલેબલ છે કે તમે કેટલા લોકો ક્યાં તક કઈ કંપનીમાં કામ કરે છે, કારણ કે ત્યાં PF GPF વગેરે એક એવી વસ્તુ જે કપાય છે કે જેનો ડાયરેક્ટ ડેટા ગવર્મેન્ટ પાસે અવેલેબલ હોય છે. મતલબ એ લોકો ઓર્ગેનાઇઝ સેક્ટરની અંદર કામ કરે છે. પરંતુ અનઓર્ગેનાઇઝ સેક્ટરની અંદર કામ કરતા લોકો, મતલબ જેનો સેલેરી ઇનહેન્ડ આવે છે, જે ડિલિવરીઝ પર કામ કરતા હોય, રાઈટ, કે હવે
કોઈ એક કન્સ્ટ્રક્શન કંપની છે, કોઈ એક, ચલો કોઈ એક સાઇટ બનાવી છે કોઈ કોન્ટ્રાક્ટરને, એ 50 મજૂરોને હાયર કરે છે, બરાબર, ડેલી વેજીસ ઉપર 200 200 300 300 રૂપિયામાં. શું એનો ડેટા ગવર્મેન્ટ પાસે અવેલેબલ હશે? ન હોય. કારણ કે એ 50ને હાયર કરે, 30ને પણ હાયર કરે, 60ને પણ હાયર કરે, કારણ કે એ ડાયરેક્ટલી પૈસા કેશમાં વ્યવહાર કરે છે, ગવર્મેન્ટ પાસે કોઈ ડેટા હોય જ નહીં તેની પાસે, બરાબર ને? તેવા લોકો અનઓર્ગેનાઇઝ સેક્ટરની અંદર કામ કરે છે, રાઈટ? સમજણ પડી? ઓકે. હવે આ ઓર્ગેનાઇઝ સેક્ટરની અંદર જે આ પીએફને જે વસ્તુ કપાઈ છે એનો મેઇન હેતુ એ છે કે જો તમે ગવર્મેન્ટમાં કામ કરતા હો તો તમને પેન્શન મળવાનું છે, બરાબર, પણ તમે પ્રાઇવેટ સેક્ટરની અંદર કામ કરતા હો તો તમને પેન્શન નહીં મળે. તો તમે અત્યારથી તમારું સેલેરીનું અમુક અમુક પર્સન્ટેજ છે ને એ પીએફ અકાઉન્ટની અંદર તમે સેવ કરતા જાઓ, જે તમે રિટાયર થશો ત્યારે તમને પછી એનું આખું હોલ અમાઉન્ટ મળશે. તો ઓર્ગેનાઇઝ સેક્ટર માટે તો ગવર્મેન્ટે આ પીએફની વ્યવસ્થા કરી આપી, પરંતુ અનઓર્ગેનાઇઝ સેક્ટર માટે શું? તો અનઓર્ગેનાઇઝ સેક્ટર માટે ગવર્મેન્ટે આ એક ઇનિશિયેટિવ લોન્ચ કર્યો છે, પ્રધાનમંત્રી શ્રમયોગી મંધન યોજના. હવે આ ઇનિશિયેટિવની અંદર જે કે જેની માસિક આવક 15,000 કરતાં ઓછી હોય અને જેમની ઉંમર 18 થી 40 વર્ષની હોય, જેમની માસિક આવક 15,000 કરતાં ઓછી હોય અને જેમની ઉંમર 18 થી 40 વર્ષની હોય તે આ યોજના હેઠળ એનરોલ કરી શકશે, તે આ યોજનાનો લાભ લઈ શકશે. હવે આ યોજનાની અંદર તમને જો તમે એનરોલ કરેલું હોય તો તમે એલિજિબલ હોય, અને જો તમે એક અનઓર્ગેનાઇઝ સેક્ટરની અંદર કામ કરો છો, તમારી માસિક આવક 15,000 કરતાં ઓછી છે, તમારી ઉંમર 18 થી 40 વર્ષ કરતાં ઓછી છે અને તમે આ યોજનાની અંદર તમે એનરોલ કરો છો, તમે આ યોજનાની લાભ મેળવવા માગો છો, તો તમને આ યોજનાની અંદર 60 વર્ષ પછી મેક્સિમમ કેટલા રૂપિયાનું પેન્શન મળશે? 3,000 રૂપિયાનું દર મહિને 60 વર્ષ પછી, બરાબર. તો આ એકચ્યુઅલી ગવર્મેન્ટે કે અનઓર્ગેનાઇઝ સેક્ટરને પેન્શનનો લાભ મળે તેના માટે આ એક સ્કીમ લોન્ચ કરી છે, પ્રધાનમંત્રી શ્રમયોગી મંધન યોજના. મને હવે એક વસ્તુ જાણવી છે કે તમને એવો વિચાર આવે છે કે આ યોજના ગવર્મેન્ટે ચાલુ તો કરી, એમને ગવર્મેન્ટે કીધું તો ખરા કે 60 વર્ષ પછી તમને મેક્સિમમ 3,000 રૂપિયા પર મંથ મળશે. હવે આ 60 વર્ષ પછી જે 3,000 રૂપિયા ગવર્મેન્ટ આપશે અનઓર્ગેનાઇઝ સેક્ટરને, એ પૈસા લાવશે ક્યાંથી ગવર્મેન્ટ? તો ગવર્મેન્ટે એક ફંડ લોન્ચ કર્યું છે, ગવર્મેન્ટે એક ફંડ લોન્ચ કર્યું છે કે અગર આ ફંડમાંથી જેટલા પણ પૈસા ભેગા થશે તેટલા એ પૈસામાંથી આ જે અનઓર્ગેનાઇઝ સેક્ટરની અંદર જે આ સ્કીમની હેઠળ જે લોકો એનરોલ થયા છે એ લોકોને 60 વર્ષ પછી 3,000 સુધીનું પેન્શન આપવામાં આવશે. હવે આ ફંડમાં પૈસા કેવી રીતના આવશે? આ ફંડમાં પૈસા આપવા માટે ગવર્મેન્ટે એક મિકેનિઝમ એમનું જુઓ કે ગવર્મેન્ટ એવું કહે છે કે જે વ્યક્તિ એ ઓર્ગેનાઇઝ સેક્ટરની અંદર કામ કરતો હોય એનું જે આખા વર્ષનું જે પીએફનું કન્ટ્રીબ્યુશન હોય, ફોર એક્ઝામ્પલ આખા વર્ષનું 12,000 રૂપિયા છે તો 1 મહિનાનું કેટલું થાય? 1,000 રૂપિયા. 1 મહિનાનું કેટલું થાય? 1,000 રૂપિયા. કે આખા વર્ષનું જે પીએફનું કન્ટ્રીબ્યુશન હોય ને એમાંથી એટલીસ્ટ 1,000 રૂપિયા તમારે આ ફંડની અંદર ડોનેટ કરવાના. કમ્પલસરી નથી પણ આ એક વોલેન્ટરી છે કે જે પણ ઓર્ગેનાઇઝ સેક્ટરની અંદર કામ કરતા હોય એનું જે આખા વર્ષનું જે પીએફનું કન્ટ્રીબ્યુશન હોય, ફોર એક્ઝામ્પલ 12,000, તો એનું 1 મહિનાનું કેટલું થયું? 1,000. તો તમે એટલીસ્ટ 1 મહિનાનું પીએફનું કન્ટ્રીબ્યુશન એ આ ફંડની અંદર કરી શકો. તો મતલબ ઓર્ગેનાઇઝ સેક્ટરના પીએફના પૈસાનો યુઝ કરીને અનઓર્ગેનાઇઝ સેક્ટરને પીએફ મતલબ પેન્શન આપવાની એ વાત ચાલી રહી છે. તો આ વસ્તુની ઘણા બધા લોકોને જાણ નથી, તે એના માટે એક ઇનિશિયેટિવ લોન્ચ કરવામાં આવ્યો છે કે ઇનિશિયેટિવ નામ શું છે? ડોનેટ અ પેન્શન. કે તમે તમારું પેન્શનને ડોનેટ કરો, મતલબ આ તમારું પીએફ જે કટ થાય છે એ અલ્ટિમેટલી પેન્શન જ છે, તમે એને ડોનેટ કરો જેથી કરીને અનઓર્ગેનાઇઝ સેક્ટરને પાછળ જતા ફાયદો થાય. અને તમારે મિનિમમ 660 રૂપિયા ડોનેટ કરવા પડશે અને મેક્સિમમ કેટલા રૂપિયા ડોનેટ કરવા પડશે? 2,400 રૂપિયા. તો આઈ થિંક તમને ખબર પડી જશે કે આ એક ડોનેટ અ પેન્શન એક ખાલી જસ્ટ ઇનિશિયેટિવ છે કે જે તમને આ સ્કીમ વિશે અવેર કરે કે તમે પોતાના પીએફના અમાઉન્ટને ડોનેટ કરી શકો છો. તમને ઘણા બધા લોકોને ખબર નથી, જે વસ્તુ એક આ એક ટાઈપનું એક પ્રમોશન કેમ્પેન છે, રાઇટ? એન્ડ હા, એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ છે કે ડોનેટ અ પેન્શન જે પહેલ શરૂ કરી છે શ્રમ મંત્રાલયે એ કઈ સ્કીમના પ્રમોશન માટે કરી છે? પ્રધાનમંત્રી શ્રમયોગી મંધન યોજના. ઓકે, તો આઈ થિંક તમને ખબર પડી હશે. ઓકે, હમણાં રિસેન્ટલી મિનિસ્ટ્રી ઓફ સ્ટીલ દ્વારા જે આપણે સ્ટીલ મંત્રી છે રામચંદ્ર પ્રસાદ સિંહ, એમના દ્વારા એક એવોર્ડ આપવામાં આવ્યો, ઇસ્પાત રાજભાષા પુરસ્કાર એવોર્ડ, અથવા તમે એને બીજું નામ પણ આપણે જાહેર કર્યું છે, ઇસ્પાત રાજભાષા પ્રેરણા પુરસ્કાર.
હવે આ બે પુરસ્કાર એક્ઝામ પોઈન્ટ પર અહીંયાથી એક કે બે જ ક્વેશ્ચન્સ બને છે કે મિનિસ્ટર ઓફ સ્ટીલ જે આપણા રામચંદ્ર પ્રસાદ સિંહ છે એના દ્વારા આ પુરસ્કાર દર વર્ષે આપવામાં આવે છે. ઇસ્પાત રાજભાષા પુરસ્કાર અને અત્યારેનું નામ ચેન્જ થઈને ઇસ્પાત રાજભાષા પ્રેરણા પુરસ્કાર, આ બંને પુરસ્કાર એકચ્યુઅલી એક જ પુરસ્કાર છે. આ પુરસ્કાર એકચ્યુઅલી કે જે ઓર્ગેનાઇઝેશન એ સ્ટીલ મિનિસ્ટ્રીની અંદર હિન્દી જે આપણી રાષ્ટ્રભાષા છે એને પોતાની ઓર્ગેનાઇઝેશન સારી રીતે યુઝ કરે છે, લોકોને ઇન્કરેજ કરે છે કે હિન્દી ભાષાની અંદર કન્વર્ઝેશન કરવાનું, હિન્દી ભાષાનું મેક્સિમમ પ્રમોશન કરવાનું, મતલબ એવી ઇન્ડસ્ટ્રીને અહીંયા એક એવોર્ડ આપવામાં આવે છે સ્ટીલ મિનિસ્ટ્રી દ્વારા, જે આપણા એના મંત્રી છે રામચંદ્ર પ્રસાદ સિંહ, બરાબર. તો આ વખતે ઇસ્પાત રાજભાષા પુરસ્કાર 2019-20 અને 2018-19 અને 2020-21 માટે આ ત્રણે ત્રણ વર્ષ માટે ઇસ્પાત રાજભાષા એવોર્ડ પુરસ્કાર કોને મળ્યો? નેશનલ મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન NMDCને, રાઈટ. એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી કે 2018-19, 2019-20 અને 2021-21 કે જ્યાં ઇસ્પાત રાજભાષા પુરસ્કાર જે એવોર્ડ મળ્યો એ કઈ મિનિસ્ટ્રી દ્વારા આપવામાં આવે છે દર વર્ષે? મિનિસ્ટ્રી ઓફ સ્ટીલ દ્વારા, ઓકે. એના મિનિસ્ટર કોણ છે? રામચંદ્ર પ્રસાદ સિંહ, ઓકે. અને આ કઈ સંસ્થાને આપવામાં આવ્યો? તો નેશનલ મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન, બરાબર. તો એ સ્ટીલ મિનિસ્ટ્રી વિશે મેં લખેલું છે કે એના કેન્દ્રીય મંત્રી કોણ છે અને રાજ્યમંત્રી મતલબ મિનિસ્ટર ઓફ સ્ટેટ કોણ છે? તો ફગ્ગન સિંહ કુલસ્તે, ઓકે. કે હમણાં એક ઇમ્પોર્ટન્ટ દિવસ, જન ઔષધિ દિવસનું હમણાં સેલિબ્રેશન કરવામાં આવ્યું. કઈ તારીખે? 7 માર્ચ 2022. જન ઔષધિ દિવસ સપ્તાહ પણ સેલિબ્રેટ કરવામાં આવે છે 1 થી 7 માર્ચ 2022 રોજ, ઓકે. હવે આ જન ઔષધિ દિવસની વાત કરીએ, જન ઔષધિ દિવસને આપણે એક જેનરિક મેડિસિન ડે તરીકે પણ ઓળખવામાં આવે છે અને એનો મુખ્ય ઉદ્દેશ્ય આ દિવસે સેલિબ્રેટ કરવાનો કે જેનરિક દવાઓના ઉપયોગ અને આ પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ પરિયોજના, આ બે એક યોજના છે, પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ પરિયોજના અને જેનરિક દવાનો ઉપયોગ, આ બંને વિશે અવેરનેસ ક્રિએટ કરવા માટે જન ઔષધિ દિવસનો આપણે દર વર્ષે 7 માર્ચે આપણે એનું સેલિબ્રેશન કરીએ છીએ, રાઈટ. તો અને આ સેલિબ્રેશન એ કઈ સંસ્થા દ્વારા કરવામાં આવે છે? તો જન ઔષધિ દિવસનું સેલિબ્રેશન કરવામાં આવે છે ફાર્માસ્યુટિકલ્સ એન્ડ મેડિકલ ડિવાઇસીસ બ્યુરો ઓફ ઇન્ડિયા, ફાર્માસ્યુટિકલ્સ એન્ડ મેડિકલ ડિવાઇસીસ બ્યુરો ઓફ ઇન્ડિયા દ્વારા આ સેલિબ્રેશન કરવામાં આવે છે દર વર્ષે 7 માર્ચે, બરાબર. અને સૌથી પહેલી વખત જન ઔષધિ દિવસ ક્યારે સેલિબ્રેટ કરવામાં આવ્યો હતો? તો 7 માર્ચ 2019 રોજ સેલિબ્રેટ કરવામાં આવ્યો હતો. 7 માર્ચ 2019 દિવસે સેલિબ્રેટ કરવામાં આવ્યો હતો. જેકો આ પેજ ઉપરથી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ કયા કયા છે કે જન ઔષધિ દિવસ એક કયા દિવસ સેલિબ્રેટ કરવામાં આવશે? 7 માર્ચ 2000, હા, ઓકે. સૌથી પહેલી વખત જન ઔષધિ દિવસ એ ક્યારે સેલિબ્રેટ કરવામાં આવ્યો? 7 માર્ચ 2019 દિવસે સેલિબ્રેટ કરવામાં આવ્યો હતો, ઓકે. પછી જન ઔષધિ સપ્તાહ એ 1 થી 7 માર્ચ એ ઉજવવામાં આવે છે. આ જન ઔષધિ દિવસ એ કોણ સેલિબ્રેટ કરે છે? તો ફાર્માસ્યુટિકલ્સ એન્ડ મેડિકલ ડિવાઇસીસ બ્યુરો ઓફ ઇન્ડિયા દ્વારા સેલિબ્રેટ કરવામાં આવે છે, ઓકે. અને એનો મેઇન ઉદ્દેશ્ય શું છે? કે એ તો જેનરિક દવા વિશે લોકોની અંદર જાગૃતતા લાવવા માટે, અને એક છે પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ પરિયોજના, એક યોજના છે, એના વિશે હું તમને ચર્ચા કરું કે એ બંનેનું અવેરનેસ ક્રિએટ થાય લોકોની અંદર, એના માટે આ દિવસ પર્ટિક્યુલરલી સેલિબ્રેટ કરવામાં આવે છે દર વર્ષે, બરાબર, ઓકે. હવે એકચ્યુઅલી આ પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ પરિયોજના એ 2008 લોન્ચ કરવામાં આવી હતી કોંગ્રેસ ગવર્મેન્ટ દ્વારા, પણ ત્યારે તેનું નામ ડિફરન્ટ હતું. પણ જ્યારે મોદી ગવર્મેન્ટ આવી ત્યારે એનું નામ ચેન્જ કરીને 2015 અંદર પહેલી વખત આ નામ ચેન્જ કરવામાં આવ્યું, પ્રધાનમંત્રી જન ઔષધિ યોજના એનું નામ રાખવામાં આવ્યું. પછી 2016 અંદર ફરી તેનું નામ ચેન્જ કરીને અત્યારે જે નામ છે પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ પરિયોજના રાખવામાં આવ્યું હતું, ઓકે. ટોટલ આ પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ પરિયોજનાની અંડરમાં ટોટલ 451 દવાઓ છે અને 240 સર્જિકલ વસ્તુઓનો સમાવેશ થાય છે, બરાબર. 451 ટાઈપની દવાઓ જે આપણે જનરિક મેડિસિન ડોમેસ્ટિકલી પ્રોડ્યુસ કરીએ છીએ અને 240 સર્જિકલ વસ્તુઓનો સમાવેશ થાય છે. હવે આ પ્રધાનમંત્રી ભારતીય જનૌષધિ પરિયોજનાનો લોન્ચ કરવાનો મુખ્ય હેતુ એ છે કે દેશની અંદર જન ઔષધિ કેન્દ્ર, તમને ખબર જ હશે કે જ્યાં જેનરિક મેડિસિન્સ મળે છે, દેશની અંદર જન ઔષધિ કેન્દ્ર એસ્ટાબ્લિશ કરવાનો. અને આ યોજનાનો મેઇન ટાર્ગેટ છે કે 2025 સુધીમાં દેશની અંદર કેટલી તો જન ઔષધિ કેન્દ્ર કરવામાં આવશે? 10,500, રાઈટ. અને મિનિસ્ટ્રી ઓફ કેમિકલ એન્ડ ફર્ટિલાઇઝરની વાત કરીએ તો ડૉક્ટર મનસુખ માંડવીય એન્ડ રાજ્યમંત્રી કોણ છે? આપણા ભગવંત ખૂબા છે, ઓકે. તો દેખો એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી કે યસ જન ઔષધિ જે દિવસ છે આપણો એ કઈ યોજનાને
પ્રમોટ કરવા માટે પ્રધાનમંત્રી ભારતીય જનૌષધિ પરિયોજના 2008માં લોન્ચ કરવામાં આવી હતી. એનું પહેલી વખત નામ 2015ની અંદર ચેન્જ કરવામાં આવ્યું, બીજી વખત 2016ની અંદર ચેન્જ કરવામાં આવ્યું. ઓકે, ટોટલ એની અંદર કેટલી દવાઓ અને કેટલી સર્જિકલ વસ્તુઓનો સમાવેશ થાય છે? તો 451 દવાઓ અને 240 સર્જિકલ વસ્તુઓનો સમાવેશ થાય છે. અને બીજી વસ્તુ કે ટોટલ આ યોજનાની હેઠળ કેટલા જનઔષધિ કેન્દ્ર બનાવવાનો આપણો ટાર્ગેટ છે 10,500 2025 સુધીમાં, બરાબર? ઓકે, આઈ થિંક તમને ખબર પડી હશે. હમણાં એક રિસેન્ટલી એક એક્સરસાઇઝ થઈ, નવલ એક્સરસાઇઝ સ્લિનેક્સ. હવે નામ પરથી જ એક એનું ખબર પડી જાય છે કે એ તે કઈ બે કન્ટ્રી વચ્ચે થઈ હશે, કે ઇન્ડિયા અને શ્રીલંકા વચ્ચે, ઇન્ડિયા અને શ્રીલંકા વચ્ચે. ઓકે, દેખો, જ્યારે પણ કોઈ પણ ડિફેન્સ એક્સરસાઇઝ થાય, તમારે સૌથી પહેલાં તો આઇડેન્ટિફાઈ કરી લેવાનું તે કે કઈ આર્મ ફોર્સ તરફથી એ એક્સરસાઇઝ કરવામાં આવી છે. અહીંયા નૌકાની એક્સરસાઇઝ છે, મતલબ નવલ એક્સરસાઇઝ છે સ્લિનેક્સ, જે ઇન્ડિયા અને શ્રીલંકા વચ્ચે થઈ. ક્યાં થઈ? વિશાખાપટ્ટનમ, આંધ્રપ્રદેશની અંદર. ઓકે, હવે તમને પહેલેથી કીધું કે જ્યારે પણ કોઈ નેવી દ્વારા આ કોઈ પણ એક્સરસાઇઝ થાય ત્યારે કોઈ શિપ્સ એની અંદર પાર્ટિસિપેટ કરશે. તો કઈ કઈ શિપ અહીંયા પાર્ટિસિપેટ કરે છે? આઈએનએસ કિડ્સ કરીને એક જહાજ છે, અને આઈએનએસ જ્યોતિ. આ બે શિપ આ સ્લિનેક્સની અંદર પાર્ટિસિપેટ કરે છે. અને આની ઉપરાંત ચેતક હેલિકોપ્ટર અને ડોર્નિયર મેરીટાઇમ પેટ્રોલ એરક્રાફ્ટ, ડોર્નિયર મેરીટાઇમ પેટ્રોલ એરક્રાફ્ટનો પણ સમાવેશ થાય છે. દેખો, ચેતક હેલિકોપ્ટર એક એડવાન્સ લાઇટ હેલિકોપ્ટર છે, અને ડોર્નિયર મેરીટાઇમ પેટ્રોલ એરક્રાફ્ટ કે જે સમુદ્રની અંદર પેટ્રોલિંગ કરવા માટે તેનો યુઝ થાય છે. તો આ બંને એક એરક્રાફ્ટ અને એક હેલિકોપ્ટર, આ ઉપરાંત બે શિપ્સ એની આની અંદર પાર્ટિસિપેટ કરે છે આ એક્સરસાઇઝની અંદર સ્લિનેક, કે જે આંધ્રપ્રદેશ વિશાખાપટ્ટનમમાં યોજાઈ હતી, રાઈટ? હવે ઇન્ડિયા અને શ્રીલંકા વચ્ચે જેટલી પણ એક્સરસાઇઝ થાય છે એ બે પોલિસીની અંડરમાં થાય છે. એક તો છે નેબરહુડ ફર્સ્ટ, પાડોશી પહેલો, બરાબર? અને એક છે સિક્યુરિટી એન્ડ ગ્રોથ ફોર ધ ઓલ ઇન ધ રિજન સાગર. મતલબ રિજન કયા રિજનની વાત કરવામાં આવે છે? ઇન્ડિયન ઓશન રિજનની વાત કરવામાં આવે છે, કે ઇન્ડિયન ઓશન રિજનની અંદર જેટલી પણ કન્ટ્રીઝ છે, બરાબર, એ બધાનો ગ્રોથ એક ઇક્વલ ગ્રોથ થાય. સિક્યુરિટી એન્ડ ગ્રોથ ફોર ધ ઓલ ઇન ધ રિજન એક ઇનિશિયેટિવ જે ઇન્ડિયન ઓશન રિજન કન્ટ્રીઝ દ્વારા લોન્ચ કરવામાં આવેલો હતો. અને નેબરહુડ ફર્સ્ટ એ ઇન્ડિયાની પોલિસી છે. આ બંને પોલિસીની અંડરમાં આ ઇન્ડિયા શ્રીલંકા વચ્ચે જેટલી પણ એક્સરસાઇઝ થાય છે, નેવીની એક્સરસાઇઝ, મિલિટરી એક્સરસાઇઝ, એરફોર્સની એક્સરસાઇઝ, એ બધી જ આ બંને પોલિસીની અંડરમાં થાય છે, બરાબર? અને ભારત અને શ્રીલંકા વચ્ચે એક મિલિટરી એક્સરસાઇઝ મિત્ર શક્તિ પણ દર વર્ષે યોજાય છે. જસ્ટ એક એક એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન છે, બરાબર? તો એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યુથી કે હમણાં રિસેન્ટલી નેવીની એક્સરસાઇઝ સ્લિનેક્સ 2021 કઈ બે કન્ટ્રી વચ્ચે થઈ, ક્યાં થઈ, એની અંદર કોને કોને પાર્ટિસિપેટ કર્યું, કઈ બે પોલિસી અંદર મતે કરવામાં આવે છે, અને તેની વચ્ચે એક મિલિટરી એક્સરસાઇઝ કઈ છે? મિત્ર શક્તિ, બરાબર? આપણી બીજી ન્યૂઝ છે કે હમણાં આપણા જે મિનિસ્ટર ઓફ સ્ટેટ છે એમએસએમઈ ભાનુપ્રતાપ સિંહ વર્માએ એક પ્લાસ્ટિક રિસાયકલિંગ અને વેસ્ટ મેનેજમેન્ટ ઉપર એક આંતરરાષ્ટ્રીય સમિટ શરૂ કરી. દેખો, ન્યૂઝ ઇમ્પોર્ટન્ટ છે કેમ? દેખો કે સૌથી પહેલાં તો એક પ્લાસ્ટિક રિસાયકલિંગ, પ્લાસ્ટિકનું રિસાયકલિંગ કરવું અને વેસ્ટનું મેનેજમેન્ટ કરવું, એના ઉપર આંતરરાષ્ટ્રીય સમિટ એ કઈ મિનિસ્ટ્રી દ્વારા લોન્ચ કરવામાં આવી છે? મિનિસ્ટ્રી ઓફ એમએસએમઈ દ્વારા, માઇક્રો સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ, બરાબર, સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગો, એનું એક જે આપણું કેબિનેટ મિનિસ્ટર છે, બરાબર, મિનિસ્ટર ઓફ સ્ટેટ ભાનુપ્રતાપ સિંહ દ્વારા આને લોન્ચ કરવામાં આવ્યું છે. હવે આ આંતરરાષ્ટ્રીય સમિટને લોન્ચ કરવાના બે મુખ્ય હેતુ છે, બે મુખ્ય હેતુ છે. અને એ બે મુખ્ય હેતુ છે કે આ વસ્તુ એ આ સમિટ દ્વારા લોન્ચ કરવામાં આવી, સંભાવ અને સ્વાવલંબન. સંભાવ એ એક નેશનલ લેવલ અવેરનેસ પ્રોગ્રામ છે. સંભાવ શું છે? એક નેશનલ લેવલ, મતલબ ઇન્ડિયા લેવલ ઉપર એક અવેરનેસ પ્રોગ્રામ છે સંભાવ, કે કેવી રીતના આપણે પ્લાસ્ટિકનું રિસાયકલિંગ કરવું જોઈએ, કેવી રીતના આપણે વેસ્ટને મેનેજ કરવું જોઈએ, જે બધી ઇન્ડસ્ટ્રીઝને, ખાસ કરીને એમએસએમઈ ઇન્ડસ્ટ્રીઝને એના વિશે અવેરનેસ ક્રિએટ થાય. એક નેશનલ લેવલ અવેરનેસ પ્રોગ્રામ છે કે કેવી રીતે આપણે પ્લાસ્ટિકનું રિસાયકલિંગ અને વેસ્ટ મેનેજમેન્ટ કરવું જોઈએ, એ સંભાવ છે, રાઈટ? પણ સ્વાવલંબન શું છે? સ્વાવલંબન મતલબ એના નામ પરથી જ છે કે પોતાના ઉપર નિર્ભર રહેવું, હંમેશા સ્વનિર્ભર રહેવું. તો સ્વાવલંબન એક એવી વસ્તુ છે કે જે મિનિસ્ટ્રી ઓફ એમએસએમઈ દ્વારા એ આ આંતરરાષ્ટ્રીય સમિટ દરમિયાન લોન્ચ કરવામાં આવી છે, કે એની અંદર શું છે કે ટોટલ 46 જેટલા જે એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ છે, જે મહત્વાકાંક્ષી જિલ્લાઓ. હવે સૌથી પહેલાં તો આપણે એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ વિશે વાત કરીએ કે ઇન્ડિયાની અંદર ટોટલ 117 એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ છે. કેટલા? એસ્પિરેશનલ, મહત્વાકાંક્ષી
जिल्लाओ। ટોટલ 170 એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ છે. હવે આ એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ્સ કેવા છે કે જ્યાં અત્યારે મતલબ જીવવાની યોગ્ય પરિસ્થિતિ નથી, મતલબ ત્યાં ટીવી નથી, પીવા લાયક પાણી નથી, ઇન્ટરનેટ તો ભૂલી જ જાઓ, બરાબર ને? એટલે એટલી ખરાબ પરિસ્થિતિ છે કે જીવવા લાયક પરિસ્થિતિ નથી. તો એવા 170 એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ્સને આઈડેન્ટિફાઈ કર્યા છે ઇન્ડિયાએ, અને ઇન્ડિયાનો ગોલ રાખ્યો છે કે આ લોકોને મેક્સિમમ ડેવલપ કરવામાં આવે. તો આ 170 એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટમાંથી 46 એસ્પિરેશન ડિસ્ટ્રિક્ટને અહીંયા સિલેક્ટ કરવામાં આવે છે, અને આ 46 એસ્પિરેશન ડિસ્ટ્રિક્ટની અંદર એક ઝુંબેશ કરવામાં આવશે, નાટકો કરીને કે અલગ અલગ પ્રકારથી લોકોની અંદર ઇન્કરેજમેન્ટ કરવામાં આવશે કે ભાઈ તમારે પોતાની સ્વાવલંબી બનવું જોઈએ, તમારે કંઈક બિઝનેસ કરવો જોઈએ કે જે તમારા એરિયાને અનુકૂળ હોય, અને જેથી કરીને તમારા એરિયાનું પણ ડેવલપમેન્ટ થાય અને તમારું પણ ડેવલપમેન્ટ થાય. તો કેવી રીતના બિઝનેસ કરવો, કઈ કયા કયા ટાઈપના બિઝનેસ કરો, આ બધી જ વસ્તુ તેમના મગજમાં એક નાટકના થ્રુ ફિટ કરવામાં આવશે. મતલબ આ જે સ્વાવલંબન છે ને, જે એ પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો છે મિનિસ્ટ્રી ઓફ એમએસએમઈ દ્વારા આ સમિટ દરમિયાન, એ સ્વાવલંબનની અંદર એક અલગ અલગ પ્રકારના નાટકો કરવામાં આવશે. આ 46 એસ્પિરેશન ડિસ્ટ્રિક્ટની અંદર 200થી વધુ નુક્કડ નાટકનું આયોજન કરવામાં આવશે, અને એ લોકોને અંદર કે ઇન્ટરપ્રિનર બનવાનું મતલબ એક જુસ્સો ક્રિએટ કરવામાં આવશે, બરાબર? તો સ્વાવલંબન અને સંભાવ આ બંને ઇનિશિયેટિવ કઈ મિનિસ્ટ્રીને છે, એમએસએમઈ, અને આ લોન્ચ કરવા માટે એમણે એક આંતરરાષ્ટ્રીય લેવલની એક સમિટ લોન્ચ કરી હતી કે પ્લાસ્ટિક રિસાયકલિંગ અને વેસ્ટ મેનેજમેન્ટ મિનિસ્ટ્રી ઓફ એમએસએમઈ દ્વારા. આઈ થિંક તમને ખબર પડી હશે. ઓકે, હમણાં રિસેન્ટલી કેન્દ્ર સરકારે ફાઇનાન્શિયલ ઇયર 2026 સુધી સ્વતંત્રતા સૈનિક સન્માન યોજના ચાલુ રાખવાની મંજૂરી આપી છે. હવે સૌથી પહેલાં તો આપણે આ સ્વતંત્રતા સૈનિક સન્માન યોજના શું છે, દેખો તમને ખબર હોય કે તો સ્વતંત્ર સમયે છે ને ડિફેન્સ સેક્ટરની અંદર પેન્શનની સુવિધા નહોતી. તો સ્વતંત્રતા સેનાની જે આપણા જે સૈનિકો છે કે જે શહીદ થઈ ગયા અથવા જે અત્યાર સુધી સર્વાઈવ કરે છે તેવા લોકોના કુટુંબીજનોને પેન્શન આપવા માટે દરેક ગવર્મેન્ટ કંઈ ને કંઈક સ્કીમ લાવતી રહે છે. તો મોદી ગવર્મેન્ટે પણ આ 2016ની અંદર આ સ્કીમ લોન્ચ કરેલી હતી કે સ્વતંત્રતા સૈનિક સન્માન યોજના, બરાબર? કે સ્વતંત્ર સૈનિક સન્માન યોજના એક એવી યોજના છે કે જેમાં જે સ્વતંત્ર સેનાની હતા, જે આપણા કે જે કાં તો શહીદ થઈ ગયા અથવા અત્યાર સુધી સર્વાઈવ કરે છે તેમના કુટુંબીજનોને આર્થિક સહાયતા પૂરી પાડવામાં આવશે. મતલબ એક પેન્શન સ્વરૂપે કંઈક અમાઉન્ટ આપવામાં આવશે. એનું કોઈ સ્પેશિયલ પ્રાવિધાન નથી, પણ આ હરેક ગવર્મેન્ટ એ પોતાના એન્ડથી કરતી હોય છે. તો મોદી ગવર્મેન્ટ દ્વારા આ એક સ્કીમ છે, સ્વતંત્રતા સૈનિક સન્માન યોજના, જેના માટે અત્યારે 2021-22થી 2025-26 સુધી આ સ્કીમને લંબાવવાની એક મંજૂરી આપવામાં આવી છે. ટોટલ એની પાછળ કેટલો ખર્ચો કરવામાં આવશે, 3274.87 કરોડ, અને આનું મંજૂરી કોને આપી અને મંજૂરી આપનાર મિનિસ્ટ્રી છે મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર, જે આપણા મોટા ભાઈ અમિત શાહ છે, રાઈટ? તો એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી કે સ્વતંત્ર સૈનિક સન્માન યોજનાને 2025-26 સુધી લંબાવવાનો વિચાર કરવામાં આવ્યો છે, મંજૂરી આપી દેવામાં આવી છે. ટોટલ એના પાછળ કેટલો ખર્ચો ગવર્મેન્ટ દ્વારા કરવામાં આવશે, 3274.87 કરોડ, અને આ સ્કીમને મંજૂરી આપનાર મિનિસ્ટ્રી કોણ છે, મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ, મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ ન લખી ના આવતા, કારણ કે સ્વતંત્ર સૈનિક તમે નામ જેવું સાંભળશો તમે મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ, તમારા ડિફેન્સ મિનિસ્ટર્સને ટીક કરીને આવશો, નહીં, મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ દ્વારા આને ટીક મંજૂરી આપવામાં આવી છે, બરાબર? ઓકે, હવે આ એક બહુ જ ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ છે કે આરબીઆઈએ હમણાં ફીચર ફોન માટે યુપીઆઈ 123 પે અને એક 24/7 હેલ્પલાઇન ડીજી સાથી લોન્ચ કર્યું છે. ઓકે, તો આપણે સૌથી પહેલાંનો કોન્સેપ્ટ સમજીએ કે કોન્સેપ્ટ શું છે. દેખો, તમને ખબર જ હશે કે ઇન્ડિયાની અંદર સૌથી પહેલાં તો NEFT અને RTGS આ બંને જે પેમેન્ટ ટ્રાન્સફર માટેની જે મેથડો છે ને, NEFT અને RTGS, આ બંને સિવાયની જેટલી પણ મેથડ છે, આ બંને ગવર્મેન્ટ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે, પણ આ બંને સિવાયની જેટલી પણ મેથડ છે કે જેની મદદથી આપણે ડિજિટલ ટ્રાન્સફર કરી શકીએ છીએ, UPI, મોબાઈલ બેન્કિંગ વગેરે વગેરે, બરાબર? તો એ કોના દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે, નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા NPCI દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે. મતલબ NEFT અને RTGS સિવાયની બધી જ મેથડ જે ડિજિટલ ટ્રાન્સફોર્મેશન માટે વપરાય છે તે બધી જ મેથડને કરતા ધરતા છે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. તો તમને એની અંદર વાત કરો, UPIની વાત કરો, UPIથી તમે ઘણા બધા લોકો ટ્રાન્ઝેક્શન કરે છે, રાઈટ? અહીં UPIની અંદર અત્યાર સુધી શું હતું કે જે લોકો ટ્રાન્ઝેક્શન કરે, બરાબર, અને જેની અંદર ટ્રાન્ઝેક્શન કરે
એ બંને પાસે સ્માર્ટફોન હોવા જરૂરી છે, એ બંને પાસે સ્માર્ટફોન હોવા જરૂરી છે. તો અગર તમારે યુપીઆઈથી ડિજિટલ ટ્રાન્સફર કરવું હોય તો. પણ હવે ગવર્મેન્ટે એક એવી વ્યવસ્થા લાવી છે કે અગર કોઈ કસ્ટમર પાસે સ્માર્ટફોન ના હોય, કસ્ટમર પાસે સ્માર્ટફોન ના હોય અને છતાં પણ તેને ડિજિટલ પેમેન્ટ કરવું હોય, આ એક કસ્ટમર છે અને આ એક મર્ચન્ટ છે, આ મર્ચન્ટ છે, રાઈટ? બરાબર. અગર લેકિન મર્ચન્ટ પાસે સ્માર્ટફોન હોવો જરૂરી છે આ સુવિધાની અંદર, અત્યારે ઇનિશિયલ લેવલ ઉપર છે, પછી એક એવી પણ ડેવલપ કરવામાં આવશે, હોપસો, કે મર્ચન્ટ પાસે પણ સ્માર્ટફોન નહીં હોય અને કસ્ટમર પાસે પણ સ્માર્ટફોન નહીં હોય છતાં પણ ડિજિટલ પેમેન્ટ થઈ શકશે. અત્યાર પૂરતીની સુવિધા એવી કરવામાં આવી છે કે કસ્ટમર પાસે સ્માર્ટફોન ના હોય, સ્માર્ટફોન ના હોય મતલબ એને ફીચર ફોન હોય જે કીપેડવાળા આવે છે, મતલબ છતાં પણ ડિજિટલ ટ્રાન્સફર કરવું હોય તો એ કરી શકશે. કયા માધ્યમથી? તો યુપીઆઈ 123 પે. તમે તમારા ફીચર ફોનની અંદર મતલબ જે નોન સ્માર્ટફોન ફોન છે ત્યાં આ એપ્લિકેશનને ઇન્સ્ટોલ કરી શકો, યુપીઆઈ 123 પે, બરાબર. ત્યાં જઈને આ એપ્લિકેશન તમે ઇન્સ્ટોલ કરી, હવે તમે ફોર એક્ઝામ્પલ કોઈ મર્ચન્ટના ત્યાં ગયા, મર્ચન્ટના ડેસ્ક ઉપર તમને ખબર હોય છે કે એક કોડ હોય છે, કાં તો તમે એને સ્કેન કરીને પૈસા ટ્રાન્સફર કરી શકો, કાં તો એની ઉપર એક ફોન નંબર લખેલો હશે, એ ફોન નંબરથી તમે પૈસા ટ્રાન્સફર કરી શકો. આ બધી વસ્તુ આપણે યુપીઆઈની અંદર કરતા જ હોય છે નોર્મલી. પણ આ યુપીઆઈ 123 પેની અંદર ડિફરન્સ શું છે કે હા, તમે હવે એની તમારા ફીચર ફોનથી તમે કોડને સ્કેન નહીં કરી શકો. તમારે શું કરવાનું કે જે ફોન નંબર ઉપર લખેલો છે એ ફોન નંબરને તમારા ફોનમાં ટાઈપ કરવાનો, એના ઉપર એક મિસ કોલ મારવાનો, મિસ કોલ તમારે એક કોલ કરવાનો. હવે મર્ચન્ટ શું કરશે, એની પાસે જે સ્માર્ટફોન છે એ યુપીઆઈ એપ્લિકેશન ઓપન કરશે, તમારા મિસ કોલનો આન્સર આપશે, તમારા જે કોલ છે એનો આન્સર આપશે. જેવો તે આન્સર આપશે ને એટલે તેનું જે બેંક એકાઉન્ટ છે ને, મર્ચન્ટનું જે બેંક એકાઉન્ટ છે ને એ તમારા ફોન સાથે લિંક થઈ જશે. મતલબ તમે હવે ખાલી જસ્ટ યુપીઆઈ પિન નાખશો ને તમે પૈસા એની અંદર ટ્રાન્સફર થઈ શકશે. અત્યારે આ મિકેનિઝમ ડેવલપ કરવામાં આવી છે અને આ મેથડથી તમે કેટલા મેક્સિમમ ટ્રાન્સફર કરી શકશો, 200 રૂપિયા. અત્યારે નવી નવી મેથડ ડેવલપ કરવામાં આવી છે એટલા માટે લિમિટ ઓછી રાખવામાં આવી છે, પણ એક બહુ સારી વ્યવસ્થા છે કે તમે યુપીઆઈ 123 પેથી મેક્સિમમ કેટલા રૂપિયા ઓફલાઈન મોડની અંદર ડિજિટલ ટ્રાન્સફર કરી શકો, 200 રૂપિયા, બરાબર. ઓકે, અને એક દિવસની અંદર તમે એક નહીં 2000 રૂપિયા જેવું ટ્રાન્સફર કરી શકશો, રાઈટ? 2000 રૂપિયાની લિમિટ રાખવામાં આવી છે અને એક ટ્રાન્ઝેક્શનની અંદર તમે 200 રૂપિયા ટ્રાન્સફર કરી શકશો, બરાબર. તો આ એક બહુ જ મહત્ત્વની એક લોન્ચિંગ કરવામાં આવી છે. એનપીસીઆઈ અને આરબીઆઈ બંને સાથે મળીને લોન્ચ કર્યું છે યુપીઆઈ 123 પે. ઓકે, આના સિવાય એક બીજી એક હેલ્પલાઈન ડીજી સાથી પણ લોન્ચ કરવામાં આવ્યું છે. તમને ખબર હોય કે અત્યાર સુધી આપણી પાસે કોઈ એક પર્ટિક્યુલર એવી હેલ્પલાઈન નથી કે જે માત્ર ડિજિટલ પેમેન્ટ ઉપર જ કામ કરે. હવે જો અત્યારે ડિજિટલ પેમેન્ટ ખાસ કરીને યુપીઆઈ, ગૂગલ પે, ફોનપે વગેરેનું ઉપયોગનું પ્રમાણ ઘણું વધી ગયું છે, તો લોકોને એની અંદર પ્રોબ્લેમ્સ પણ ધીમે ધીમે વધતા ગયા છે. તો એ પ્રોબ્લેમ સોલ્યુશન લાવવા માટે એક હેલ્પલાઈન લોન્ચ કરવામાં આવી છે, ડીજી સાથી. એ પણ આરબીઆઈ અને એનપીસીઆઈ દ્વારા લોન્ચ કરવામાં આવી છે કે તમારે ડિજિટલ પેમેન્ટ, ફોર એક્ઝામ્પલ ઘણી વખત એવું થતું હોય છે કે તમે ગૂગલ પેથી કોઈ જગ્યાએ ટ્રાન્સફર કરો, તમારા એકાઉન્ટમાં ડેબિટ થઈ જાય પણ સામેવાળાના એકાઉન્ટમાં ક્રેડિટ ના થાય, સામેવાળાના એકાઉન્ટમાં મતલબ અથવા તો ક્યાં જ્યારે પણ થઈ જાય ડેબિટ થાય ક્રેડિટ થાય તમને ખબર ના પડે, પરંતુ આ બધી જે નાની મોટી વસ્તુઓ છે ડિજિટલ પેમેન્ટ્સને લગતી, તમે બધી જ વસ્તુનું નિવારણ આ હેલ્પલાઇનની ઉપર તમે કરી શકો. ડીજી સાથી જે સ્પેશિયલી ડિજિટલ પેમેન્ટ માટે જ લોન્ચ કરવામાં આવ્યું છે, એ ડિજિટલ પેમેન્ટની અંદર પછી કાર્ડ દ્વારા જે પેમેન્ટ કર્યું છે તે પણ આવી જાય, રાઈટ? તો આઈ થિંક તમને ખબર પડી હશે કે યુપીઆઈ 123 પે અને ડીજી સાથી ઇનિશિયેટિવ એ આરબીઆઈ અને એનપીસી દ્વારા લોન્ચ કરવામાં આવ્યા છે. ઓકે, હમણાં એક બીજો ઇમ્પોર્ટન્ટ દિવસ સેલિબ્રેટ કરવામાં આવ્યો, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસનું સેલિબ્રેશન કરવામાં આવ્યું ક્યારે? 8 માર્ચે. બધાને ખબર છે કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ક્યારે સેલિબ્રેટ કરવામાં આવ્યો છે? 8 માર્ચ. અને થીમ કઈ રાખવામાં આવી હતી કે આપણે જો સસ્ટેનેબલ ટુમરો જોઈએ, ટકાઉ આવતીકાલ જોઈએ, તો આજે તમારે લિંગ સમાનતા રાખવી પડે, જેન્ડર ઇક્વાલિટી ફોર ધ સસ્ટેનેબલ ટુમરો. આજે જો તમારે આવતીકાલ સારી જોઈએ તો તમારે અત્યારે જેન્ડર ઇક્વાલિટી રાખવી પડે, એની થીમ છે, રાઈટ? અને આ દિવસની દરમિયાન જેટલા પણ અભિયાન લોન્ચ કરવામાં આવ્યા છે એ બધા જ અભિયાનની જે થીમ છે ને એ છે હેશટેગ બ્રેક ધ બાયસ. બાયસ તો મતલબ કોઈ પણ એક બાજુ લેન રહેવું, કોઈ પણ મતલબ એક તરફું રહેવું,
કે કોઈ એક વસ્તુને વધારે પ્રિફર કરવું, કોઈ એક વસ્તુને ઇગ્નોર કરવી. મતલબ અત્યાર સુધી શું આપણે વુમેન્સને ઇગ્નોર કરતા આવ્યા છે, તો આ બાયસ જે છે તો એને બ્રેક કરવાનું, હેશટેગ બ્રેક ધ બાયસ. તો આ દિવસ દરમિયાન જેટલા પણ કેમ્પેન્સ યોજાયા છે એ દરેક કેમ્પેનની થીમ છે હેશટેગ બ્રેક ધ બાયસ. અને દિવસની થીમ શું છે, ટકાઉ આવતીકાલ માટે આજે લિંગ સમાનતા, મતલબ જેન્ડર ઇક્વાલિટી ટુડે ફોર સસ્ટેનેબલ ટુમોરો, રાઈટ? ઓકે ઓકે. હવે ઘણા બધા અભિયાન લોન્ચ કરવામાં, ઘણા બધા કેમ્પેન લોન્ચ કરવામાં આ દિવસ દરમિયાન, પણ એક એમાંનો એક ઇમ્પોર્ટન્ટ કેમ્પેનની વાત કરીએ, એક ઇમ્પોર્ટન્ટ કેમ્પેન એક બેક ટુ ધ સ્કૂલ અભિયાન, કન્યા શિક્ષા પ્રવેશ ઉત્સવ. કન્યા શિક્ષા પ્રવેશ ઉત્સવ એક બહુ જ ઇમ્પોર્ટન્ટ અભિયાન લોન્ચ કરવામાં આવ્યું છે. કઈ ત્રણ સંસ્થા દ્વારા? મિનિસ્ટર ઓફ વુમેન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ, મિનિસ્ટર ઓફ એજ્યુકેશન એન્ડ યુનિસેફ, યુનાઇટેડ નેશન ચિલ્ડ્રન એજ્યુકેશન ફંડ. આ ત્રણ સંસ્થાને પાર્ટનરશિપ કરીને એક ઇમ્પોર્ટન્ટ અભિયાન લોન્ચ કર્યું છે કે બેક ટુ ધ સ્કૂલ અભિયાન, કન્યા શિક્ષા પ્રવેશ ઉત્સવ, બરાબર? આ એક અભિયાન છે કે જેમાં શું છે કે 11 થી 14 વર્ષની જે છોકરીઓ છે તેમને કોઈ ને કોઈ કારણોસર સ્કૂલમાંથી તેમનું એડમિશન કેન્સલ કરી દેવામાં આવે છે અને એમને ઘરની પ્રવૃત્તિઓમાં લગાડી દેવામાં આવે, ઘણા બધા અલગ અલગ પ્રવૃત્તિઓમાં લગાડી દેવામાં આવતા હોય છે 11 થી 14 વર્ષની છોકરીઓને ખાસ કરીને. તો એવી છોકરીઓને પાછું એમના જે પેરેન્ટ્સ છે એમને એન્કરેજ કરવા માટે કે તેમને પાછું સ્કૂલની અંદર ભણાવવા માટે મૂકે, એના માટે એક કેમ્પેન લોન્ચ કરવામાં આવ્યું છે કે બેક ટુ ધ સ્કૂલ અભિયાન, કન્યા શિક્ષા પ્રવેશ ઉત્સવ. કોના દ્વારા? મિનિસ્ટ્રી ઓફ વુમેન ચાઇલ્ડ ડેવલપમેન્ટ, મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન એન્ડ યુનિસેફ દ્વારા. હવે આ જે અભિયાન લોન્ચ કરવામાં આવ્યું છે ને એ એક ઇનિશિયેટિવ લોન્ચ કરવામાં આવ્યો હતો ઘણા વર્ષો પહેલાં, તમને ખબર હોય તો, બેટી બચાવો બેટી પઢાઓ. એ ઇનિશિયેટિવ કઈ સંસ્થાનો છે? મિનિસ્ટ્રી ઓફ વુમેન ચાઇલ્ડ ડેવલપમેન્ટ. આ ઇનિશિયેટિવની અંડરમાં અભિયાન લોન્ચ કરવામાં આવ્યું છે. દેખો, કન્ફ્યુઝન થવાની બિલકુલ જરૂર નથી કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ જે 8 માર્ચે સેલિબ્રેટ કરવામાં આવે છે, બરાબર, એ મહિલા દિવસની ઉપર એક કેમ્પેન લોન્ચ કરવામાં આવ્યું કે બેક ટુ ધ સ્કૂલ, એક કન્યા શિક્ષા પ્રવેશ ઉત્સવ. આ અભિયાન એક કયા ઇનિશિયેટિવની અંદર લોન્ચ કરવામાં આવ્યું? બેટી બચાવો બેટી પઢાઓ. આ બેટી બચાવો બેટી પઢાઓ એ મિનિસ્ટ્રી ઓફ વુમેન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટનું અભિયાન છે અને જ્યારે આ જે કેમ્પેન છે એ ત્રણ સંસ્થાએ ભેગા મળીને લોન્ચ કર્યું છે. અને અહીંયા તમને રેન્જ કે કયાથી કયા વર્ષે છોકરીઓની વાત કરવામાં આવી છે, 11 થી 14 વર્ષના છોકરીઓની, બરાબર? ઓકે. પછી આ દિવસ દરમિયાન ઘણા બધા એવોર્ડ્સ પણ આપવામાં આવે છે અને બીજે પણ ઘણા બધા કેમ્પેન્સ થયા, ઘણા બધા એવોર્ડ્સ પણ આપવામાં આવ્યા અને એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ પણ લોન્ચ કરવામાં આવી છે. આ બંને વસ્તુઓ આપણે ચર્ચા કરીએ. દેખો કે આ દિવસ દરમિયાન એક નેશનલ એવોર્ડ, નારી શક્તિ પુરસ્કાર એવોર્ડ આપવામાં આવે છે દર વર્ષે. તો નારી શક્તિ પુરસ્કાર એક એવી મહિલાઓને આપવામાં આવે છે કે જેમને વુમેન ઇમ્પાવરમેન્ટ માટે ઘણી મહેનત કરી હોય, વુમેન ઇમ્પાવરમેન્ટ વિશે લોકોની અંદર જાગૃતતા લાવેલી હોય, તો એવી નારીને અહીંયા પુરસ્કાર આપવામાં આવે છે. મિનિસ્ટ્રી ઓફ વુમેન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ દ્વારા દર વર્ષે નારી શક્તિ પુરસ્કાર આપવામાં આવે છે. કોના દ્વારા? મિનિસ્ટ્રી ઓફ વુમેન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ દ્વારા, રાઈટ? આની ઉપરાંત કે એક ઇનિશિયેટિવ લોન્ચ કરવામાં આવેલું છે સમર્થ નામનો, સમર્થ સમર્થ બનવું, બરાબર ને? એક સમર્થ નામનું એક ઇનિશિયેટિવ લોન્ચ કરવામાં આવ્યું છે આ વુમેન્સ ડેની ઉપર 8 માર્ચે, બરાબર. કઈ મિનિસ્ટ્રી દ્વારા? MSME મિનિસ્ટ્રી દ્વારા. સમર્થ એક પ્રોગ્રામ, એક ઇનિશિયેટિવ લોન્ચ કરવામાં આવેલો છે કે જ્યારે કોઈ વુમેન ઇન્ટરપ્રિનર, અગર કોઈ વુમેન એ ઇન્ટરપ્રિનર બનવા માગતું હોય તો આ ઇનિશિયેટિવની અંદર તે એન્ડોલ કરી શકે છે. હવે આ ઇનિશિયેટિવની અંદર એન્ડોલ થવાના લાભ એ છે કે જે MSME મિનિસ્ટ્રી છે એની જે એક પ્રોગ્રામ ચાલે છે, સ્કિલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ, કે જે કૌશલ વિકાસ કાર્યક્રમો ચાલે છે, અને આ કૌશલ વિકાસ કાર્યક્રમની અંદર આ વુમેન ઇન્ટરપ્રિનર્સ જેને સમર્થની અંદર એનરોલ કરેલું હશે તેમને 20% બેઠકો અનામત રાખવામાં આવે છે. બીજી વસ્તુ કે તમને ખબર હશે કે નાનામાં નાની તમારે એક નાનામાં નાની એક શોપ પણ તમારે જો સ્થાપવી હોય તો તમારે એનું ઉદ્યમ રજીસ્ટ્રેશન કરાવવું પડે, બરાબર? ઉદ્યમ રજીસ્ટ્રેશન કરાવવું પડે નાના નાની શોપને પણ સ્થાપવા માટે. તો આ ઉદ્યમ રજીસ્ટ્રેશન માટે જેટલી પણ ખર્ચો થતો હશે એમાંથી તમને 20% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે અગર કોઈ વુમેન ઇન્ટરપ્રિનર છે, બરાબર. કોઈ વુમેન જે એક નવો બિઝનેસ સ્થાપેલો છે એને સમર્થની અંદર એનરોલમેન્ટ કરેલું હશે તો, બરાબર. તો આટલી વસ્તુઓ એક સમર્થ ઇનિશિયેટિવ જે વુમેન્સ ડેની ઉપર કોને દ્વારા લોન્ચ કરવામાં, મિનિસ્ટ્રી ઓફ MSME દ્વારા, ઓકે. અને તેની અંદર 20% જેવું ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે, 20% જેવું સ્કિલ ડેવલપમેન્ટ પ્રોગ્રામની અંદર અનામત રાખવામાં આવશે એમની સીટો. નારી શક્તિ પુરસ્કાર ટોટલ કેટલા લોકોને મળ્યો? 28 પુરસ્કાર 29 મહિલાઓને આપવામાં આવ્યા. નારી શક્તિ પુરસ્કાર એક નેશનલ લેવલ એવોર્ડ છે જે વુમેન ઇમ્પાવરમેન્ટ કરનાર સ્ત્રીઓને આપવામાં આવે છે.
ઓકે, તો આઈ થિંક તમને ખબર પડી જશે, બરાબર. ઓકે, સેબીએ યુપીઆઈ મારફતે જે પબ્લિક ડેપ્ટ ઇન્વેસ્ટમેન્ટ લિમિટ છે, પબ્લિક ડેપ્ટ ઇન્વેસ્ટમેન્ટ લિમિટ છે એ 2 લાખથી વધારીને 5 લાખ કરી દીધી. ઓકે, એના માટે પહેલાં આપણે એક વસ્તુ સમજીએ કે તમને ખબર હશે કે ડિસેમ્બર 2021ની અંદર છે ને, ડિસેમ્બર 2021 સુધી શું હતું કે યુપીઆઈની અંદર તમે એક દિવસની અંદર મેક્સિમમ પર ટ્રાન્ઝેક્શનની અંદર મેક્સિમમ કેટલા રૂપિયા ટ્રાન્ઝેક્શન કરી શકતા હતા? 2 લાખ રૂપિયા યુપીઆઈ માધ્યમથી. અને હા, તમને ખબર છે યુપીઆઈને બનાવવાનું કોણ છે? એનપીસીઆઈ. એનપીસીએ આ ડિસેમ્બર 2021ની અંદર આ જે 2 લાખની લિમિટ હતી ને કે તમે એક ટ્રાન્ઝેક્શનની અંદર કેટલા રૂપિયા ટ્રાન્ઝેક્શન કરી શકશો યુપીઆઈથી 2 લાખ, એ 2 લાખની લિમિટને વધારીને કેટલી કરી દીધી? 5 લાખ. આ વસ્તુ યુપીઆઈની લિમિટ કોને વધારી? તો એનપીસીએ. કન્ફ્યુઝ થવાની જરૂર નથી, બરાબર. હવે મતલબ તમે યુપીઆઈના માધ્યમથી એક ટ્રાન્ઝેક્શનની અંદર મેક્સિમમ 5 લાખ રૂપિયા ટ્રાન્સફર કરી શકો, બરાબર. ઓકે, હવે આ જ વસ્તુનો લાભ ઉઠાવવા માટે હવે તમને ખબર છે કે સૌથી પહેલાં જ્યારે આઈપીઓની પર્ટિક્યુલર વાત કરું, જો પબ્લિક ડેપ્ટ ઇન્વેસ્ટમેન્ટ લિમિટ, પબ્લિક ડેપ્ટ ઇન્વેસ્ટમેન્ટ મતલબ હવે આ ડેપ્ટ ઇન્વેસ્ટમેન્ટ, ડેપ્ટ એટલે મતલબ દેવું, ડેપ્ટ એટલે શું? દેવું. ઓકે, અચ્છા, કોઈપણ કંપની, આપણે પર્ટિક્યુલર આઈપીઓની વાત કરીએ કે કોઈપણ કંપની આઈપીઓ ક્યારે લોન્ચ કરે, જ્યારે કોઈ કંપનીને જ્યારે બહુ પૈસાની જરૂર હોય, ક્યાં તો એને એક્સપાન્ડ કરવું હોય કે એને બિઝનેસ રન કરવો હોય, તો એ જનરલ પબ્લિક પાસેથી પૈસા માગવા માટે, બરાબર ને. મતલબ જનરલ પબ્લિકના પૈસા છે આઈપીઓની અંદર, તો મતલબ એ કંપની માટે ડેપ્ટ થયું, અને પબ્લિકે ઇન્વેસ્ટ કરેલા છે એટલે પબ્લિક ડેપ્ટ થયું. તો આ પબ્લિક ડેપ્ટ ઇન્વેસ્ટમેન્ટ પ્લેટફોર્મ થઈ ગયું. આઈપીઓ શું થઈ ગયું? પબ્લિક ડેપ્ટ ઇન્વેસ્ટમેન્ટ પ્લેટફોર્મ. પબ્લિક ડેપ્ટ ઇન્વેસ્ટમેન્ટ પ્લેટફોર્મ ઘણા બધા છે, નોન કન્વર્ટેબલ ડિબેન્ચર્સ ઘણા બધા છે, એ આપણે ફરીથી ડિટેલમાં ડિસ્કસ કરીશું, પણ એક મેઇન છે આઈપીઓ, રાઈટ. આઈપીઓ પહેલાં શું કરવામાં આવતું હતું કે પહેલાં ફિઝિકલ ફોર્મથી ભરવામાં આવતું હતું આઈપીઓ, તમને ખબર હોય તો. તે અમારે આઈકોને ફિઝિકલ ફોર્મથી પહેલાં ભરવામાં આવતું હતું, પછી ધીમે ધીમે નેટ બેન્કિંગ આવ્યું, નેટ બેન્કિંગ આવ્યું, બરાબર. અને હવે યુપીઆઈ આવ્યા પછી આપણે યુપીઆઈ થ્રુ પણ આઈપીઓ ફિલઅપ કરી શકીએ છીએ, બરાબર. તો જ્યારે યુપીઆઈની અંદર 2 લાખની લિમિટ હતી ને, તો અગર કોઈ વ્યક્તિને 5 લાખ 4 લાખનું ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય, પણ એ યુપીઆઈથી તમને ખબર છે કે સૌથી ઇઝી વેમાં, સૌથી ફાસ્ટેસ્ટ વેમાં કોઈ પણ વસ્તુની અંદર ઇન્વેસ્ટમેન્ટ થઈ શકે, કોઈ પણ વસ્તુની અંદર ટ્રાન્ઝેક્શન થઈ શકે, તો કોઈ વ્યક્તિ પાસે ટાઈમ ન હોય, બરાબર, પણ એને એ માગતું હોય કે મારે 3-4 લાખનું ઇન્વેસ્ટમેન્ટ કરવું છે આઈપીઓની અંદર, પણ યુપીઆઈના માધ્યમથી તો પહેલાં 2 લાખ સુધીનું જ કરવામાં આવતું હતું, તો એ 2 લાખ સુધીનું ટ્રાન્ઝેક્શન કરી શકતો હતો. પણ હવે યુપીઆઈની લિમિટ જ વધારી દેવામાં આવી છે કે 5 લાખ સુધીનું તમે ટ્રાન્સફર કરી શકશો. તો સીબીએ પણ લિમિટ વધારી દીધી કે તમે આ આઈપીઓ જેવા પબ્લિક ડેપ ઇન્વેસ્ટમેન્ટ જે પ્લેટફોર્મની અંદર છે ને, પહેલાં જે 2 લાખની લિમિટ હતી ને, હવે તેની અંદર મેક્સિમમ 5 લાખ રૂપિયા યુપીઆઈની મારફતે તમે ટ્રાન્સફર કરી શકશો. તો આઈ થિંક તમને ખબર પડી જશે કે દેખો, યુપીઆઈની લિમિટ એનપીસીએ વધારી, અને પબ્લિક ડેપ્ટ ઇન્વેસ્ટમેન્ટ જે પ્લેટફોર્મની ઉપર જે ઇન્વેસ્ટમેન્ટની લિમિટ છે એ યુપીઆઈ મારફતે તમે કરતા હતા, એ 2 લાખથી 5 લાખ એ સીબીએ વધારી. કન્ફ્યુઝન ન થવું જોઈએ, બરાબર. કે હમણાં રિસેન્ટલી એકચ્યુઅલી આ ન્યૂઝની અંદર આ 3 પુરસ્કાર કઈ મિનિસ્ટ્રી દ્વારા લોન્ચ કરવામાં આવે છે એ જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે ઘણી વખત એક્ઝામમાં પૂછાયેલા છે કે નેશનલ સેફ્ટી અવોર્ડ્સ, પછી વિશ્વકર્મા રાષ્ટ્રીય પુરસ્કાર, અને ત્રીજું છે નેશનલ સેફ્ટી અવોર્ડ્સ ફોર ધ માઇન્ડ્સ. આ 3 પુરસ્કાર, રાઈટ, ખાસ કરીને વિશ્વકર્મા રાષ્ટ્રીય પુરસ્કાર. વિશ્વકર્મા રાષ્ટ્રીય પુરસ્કાર એકચ્યુઅલી એવો પુરસ્કાર છે કે કોઈ ઇન્ડસ્ટ્રીની અંદર કોઈ વર્કર દ્વારા કોઈ સજેશન આપવામાં આવ્યું, અને સજેશનના કારણે ઇન્ડસ્ટ્રીની અંદર ઘણી બધી રિવોલ્યુશન આવેલું હોય, તે એવા વર્કર્સને આ પુરસ્કાર આપવામાં આવે છે શ્રમ અને રોજગાર મંત્રી દ્વારા, જે આપણે લેબર એન્ડ ઇમ્પ્લોયમેન્ટ મિનિસ્ટ્રી છે એના દ્વારા. વિશ્વકર્મા રાષ્ટ્રીય પુરસ્કાર એક્ઝામમાં ઘણી વખત પૂછાયેલું છે કે વિશ્વકર્મા રાષ્ટ્રીય પુરસ્કાર એ કઈ મિનિસ્ટ્રી દ્વારા આપવામાં આવે છે, તો મિનિસ્ટ્રી ઓફ લેબર એન્ડ ઇમ્પ્લોયમેન્ટ દ્વારા. કે એવા વ્યક્તિઓને કે જે ટેકનિશિયન લેવલ પર કામ કરે છે, વર્કર લેવલ પર કામ કરે છે, પણ તેમને આઈડિયાઝ, એમને એક્સપિરિયન્સ ઉપર એમને આઈડિયાઝ આપ્યા, એમને સજેશન્સ આપ્યા કે તમે આવું આવું કરો તો કંઈક ઇનોવેટિવ થઈ શકે, અને કંપનીની અંદર ઘણું રિવોલ્યુશન આવ્યું, કે એવા લોકોને આ રાષ્ટ્રીય પુરસ્કાર આપવામાં આવે છે. 1965થી આ પુરસ્કાર આપવામાં આવે છે, વિશ્વકર્મા રાષ્ટ્રીય પુરસ્કાર મિનિસ્ટ્રી ઓફ લેબર એન્ડ ઇમ્પ્લોયમેન્ટ દ્વારા. અને નેશનલ સેફ્ટી એવોર્ડ મતલબ જે ઇન્ડસ્ટ્રીઝ એ પોતાની અંદર સેફ્ટી
મને કોઈ જ પ્રાયોરિટી આપે છે તો એ બી ઇન્ડસ્ટ્રીઝને સિલેક્ટ કરીને એ લોકોને એવોર્ડ આપવામાં આવે છે, નેશનલ સેફ્ટી એવોર્ડ્સ, બરાબર ને? તો આ બંને એવોર્ડ્સ મિનિસ્ટ્રી ઓફ લેબર એન્ડ મિનિસ્ટ્રી દ્વારા, ઇમ્પ્લોયમેન્ટ મિનિસ્ટ્રી, શ્રમ અને રોજગાર મંત્રી દ્વારા આપવામાં આવે છે. તો આઈ થિંક તમને ખબર પડી જશે. નેક્સ્ટ, હમણાં એક સુપર કોમ્પ્યુટર લોન્ચ કરવામાં આવ્યું, પરમગંગા. સુપર કોમ્પ્યુટરનું નામ શું છે? પરમગંગા. ઓકે, પરમગંગા સુપર કમ્પ્યુટરની સ્પીડ કેટલી છે? 1.66 પેટાફ્લોપ. હવે સુપર કમ્પ્યુટરની સ્પીડ છે ને પેટાફ્લોપની અંદર મેઝર કરવામાં આવે છે. ફ્લોપનો ફૂલ ફોર્મ છે પોઈન્ટ ઓપરેશન પર સેકન્ડ, પેટા પોઈન્ટ ઓપરેશન પર સેકન્ડ. દેખો, એક રિસેન્ટલી એક સુપર કોમ્પ્યુટર પરમગંગાનું એસ્ટાબ્લિશમેન્ટ કરવામાં આવ્યું, રાઈટ? એ પરમગંગા સુપર કમ્પ્યુટરની સ્પીડ કેટલી છે? 1.66 પેટાફ્લોપ. ના, સુપર કમ્પ્યુટર કઈ જગ્યાએ સ્થાપના એની કરવામાં આવી છે? કઈ જગ્યાએ? તો આઈઆઈટી રૂરકીની અંદર એની સ્થાપના કરવામાં આવી છે. અને આ સુપર કોમ્પ્યુટરને બનાવ્યું કોને? તો સીડેક નામની સંસ્થા છે, સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ ધ એડવાન્સ કોમ્પ્યુટિંગ. સીડેક નામની સંસ્થા છે, એ સંસ્થાએ આ સુપર કોમ્પ્યુટરને બનાવ્યું છે. અને કયા મિશનની અંદર બનાવ્યું છે? તો મિશન છે નેશનલ સુપર કોમ્પ્યુટિંગ મિશન, નેશનલ સુપર કોમ્પ્યુટિંગ મિશન, બરાબર. તો નેશનલ સુપર કોમ્પ્યુટિંગ મિશનની તમને વાત કરું તો આ મિશન તમારે 2015માં લોન્ચ કરવામાં આવ્યું હતું. ડિપાર્ટમેન્ટ ઓફ ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા આ મિશન લોન્ચ કરવામાં આવ્યું હતું. અને એની ઇમ્પ્લિમેન્ટિંગ એજન્સી છે જેને આ મિશનને લોન્ચ કરવામાં આવ્યું હતું, આ બે ડિપાર્ટમેન્ટ દ્વારા, પણ એને એક્ઝિક્યુટ કોણ કરે છે? કે મતલબ આ મિશનની અંડર અલગ અલગ સુપર કમ્પ્યુટર બનાવે છે કોણ? એક તો સીડેક નામની સંસ્થા છે જેને આ સુપર કમ્પ્યુટર બનાવ્યું છે, અને એક તો આઈઆઈએસસી બેંગલુરુ છે જેને પણ એક બે સુપર કમ્પ્યુટર્સ બનાવેલા છે. તો હા, નેશનલ સુપર કમ્પ્યુટિંગ મિશન ક્યારે લોન્ચ કરવામાં આવેલું હતું? 2015ની અંદર. આ સુપર કમ્પ્યુટિંગ મિશન એ કઈ બે સંસ્થા દ્વારા લોન્ચ કરવામાં આવેલું? તો ડિપાર્ટમેન્ટ ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા લોન્ચ કરવામાં આવેલું હતું. અને તેની ઇમ્પ્લિમેન્ટિંગ એજન્સી મતલબ સુપર કમ્પ્યુટર્સ બનાવે છે કોણ આ સુપર કમ્પ્યુટિંગ મિશનની અંદર? તો સીડેક અને આઈએસસી બેંગલુરુ દ્વારા. અને અહીંયા આ જે પરમગંગા જે બનાવવામાં આવ્યું છે એ સીડેક દ્વારા બનાવવામાં આવ્યું છે, બરાબર. ઓકે, અને એની સ્પીડ કેટલી છે? 1.66 પેટાફ્લોપ. ઓકે, થોડીક એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન લઈએ આપણે. હા, અને આ સુપર કમ્પ્યુટિંગ જે આ પરમગંગા છે એ કઈ જગ્યાએ એસ્ટાબ્લિશ કરવામાં આવ્યું છે? આઈઆઈટી રૂરકીની અંદર. ઓકે, થોડીક એક્સ્ટ્રા ઇન્ફોર્મેશનની વાત કરીએ કે આ સીડેક, હા, આ સુપર કમ્પ્યુટરની અંદર જેટલા એક સર્વર છે રુદ્ર, એનું નામ રુદ્ર આપવામાં આવ્યું છે. અને એક હાઈ સ્પીડ ઇન્ટરનેટ કનેક્ટિવિટીનું નામ આપવામાં આવ્યું છે ત્રિનેત્ર. આ બંને પણ ડેવલપ કર્યા છે સીડેક. ઇનફેક્ટ જેટલા પણ સુપર કમ્પ્યુટર ઇન્ડિયાની અંદર છે એ બધાની અંદર જે કોમ્પ્યુટર સર્વર છે એ રુદ્ર અને હાઈ સ્પીડ ઇન્ટરનેટ કનેક્ટિવિટી ત્રિનેત્ર એ બધા સીડેકે ડેવલપ કર્યા છે. ઓકે, હવે સ્વિસનો સૌથી ઝડપી સુપર કમ્પ્યુટર કયું છે? ફુગાકુ, જાપાનનું છે. એની સ્પીડ જુઓ તમે, 415.5 પેટાફ્લોપ. અને ઇન્ડિયન સુપર કમ્પ્યુટરની વાત કરું તો ઇન્ડિયન સુપર કમ્પ્યુટર જે છે પરમ, ઇન્ડિયન સૌથી ફાસ્ટેસ્ટ સુપર કમ્પ્યુટર છે પરમ સિદ્ધિ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, જે 2018માં લોન્ચ કરવામાં આવેલું હતું. અને એની સ્પીડ છે 4.6 પેટાફ્લોપ, જે 102માં ક્રમ છે વર્લ્ડ લેવલની ઉપર. પછી બીજા નંબર પર છે પ્રત્યુષ, જેની સ્પીડ છે 3.8 પેટાફ્લોપ, જે 121માં ક્રમે છે. ત્રીજા નંબર પર છે મિહિર, જેની સ્પીડ છે 2.6 પેટાફ્લોપ, જે 228માં સ્થાને છે. અને પછી આવે છે પરમગંગા, બરાબર. તો આઈ થિંક તમને આ સુપર કમ્પ્યુટર મિશન વિશે ખબર પડી હશે, બરાબર. ચાલો, ઓકે, નેક્સ્ટ ન્યૂઝની વાત કરીએ કે હમણાં એક રિસેન્ટલી એક ઇમ્પોર્ટન્ટ રિપોર્ટ લોન્ચ કરવામાં આવ્યો, વીડેમ નામની સંસ્થા દ્વારા. એક સ્વીડિશની અંદર એસ્ટાબ્લિશ થયેલી એક પ્રાઇવેટ સંસ્થા છે વીડેમ, એનો એક ડેમોક્રેસી રિપોર્ટ. અને એ રિપોર્ટના મુતાબિક ભારત 93માં ક્રમે છે અને સ્વીડન ટોપ ઉપર છે. હવે વીડેનના ડેમોક્રેસી રિપોર્ટની અંદર કે કયો દેશ એ જ્યાં લિબરલ ડેમોક્રેસી છે અને કયો દેશની અંદર ઓટોક્રેસી છે. હવે તો ઓટોક્રેસી મતલબ જ્યાં ગવર્મેન્ટ તો લોકોની સંમતિથી બનાવવામાં આવે, પણ એકવાર ગવર્મેન્ટ બન્યા પછી લોકોની સંમતિ લેવામાં ના આવે એને કહેવાય ઓટોક્રેસી. ડેમોક્રેસી, ગવર્મેન્ટ પણ લોકોની સંમતિથી બનાવવામાં આવે અને ગવર્મેન્ટ પણ ડિસિઝન્સ બધા લોકોની સંમતિથી લે એને કહેવાય ડેમોક્રેટિક કન્ટ્રી, બરાબર. તો અહીંયા ઇન્ડિયાનો રેન્ક ટોટલ 179 કન્ટ્રીઝમાંથી ઇન્ડિયાનો રેન્ક કયો આવેલો છે? 93. મતલબ ઇન્ડિયા એટલું ડેમોક્રેટિક પણ નથી, એટલું ઓટોક્રેટિક પણ નથી, બરાબર. તો યસ, એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી કે દુનિયાના સૌથી 5 ટોપના ડેમોક્રેટિક કન્ટ્રી મતલબ જ્યાં લોકોનું મંતવ્ય લેવામાં આવે છે એ કયા કયા છે? સ્વીડન, ડેનમાર્ક, નોર્વે, કોસ્ટારિકા અને ન્યૂઝીલેન્ડ. આ દુનિયાના સૌથી
જે નિરંકુશ દેશો મને કહી શકાય, જે ઓટોક્રેટ દેશ કહી શકાય, એ કયા કયા છે? અફઘાનિસ્તાન, બેલરૂસ, ચીન, રશિયા, સાઉદી અરેબિયા અને સુદાન. એમાં ઇન્ડિયન નંબર કયો આવ્યો છે? 93. બરાબર. તો જસ્ટ સિમ્પલ કે આ વિડેમ ડેમોક્રેસી અનુકર જે અનુસાર ઇન્ડિયાનો રેન્ક એ ડેમોક્રેસીની અંદર કયો છે? 93rd. ટોટલ 179 કન્ટ્રીઝમાંથી ટોપ પર કોણ છે? સ્વીડન. અને સૌથી વધારે ઓટોક્રેસી કે મતલબ નિરંકુશ દેશ કયું છે? તો અફઘાનિસ્તાન. બરાબર. આખી વસ્તુ તમારે આ રિપોર્ટમાંથી અંદરથી યાદ રાખવાની છે. ઓકે, તો નેક્સ્ટ. ઓકે, બીજો એક રિપોર્ટ છે કે 2021માં ડિજિટલ શોપિંગમાં વૈશ્વિક રોકાણ માટે ભારત બીજા ક્રમે છે અને યુએસ ટોપ પર છે. ઓકે, દેખો, ડિજિટલ શોપિંગ મતલબ ઈ કોમર્સની અંદર વૈશ્વિક રોકાણ કરવામાં ભારત બીજા ક્રમે છે અને સૌથી વધારે વૈશ્વિક રોકાણ આ ડિજિટલ શોપિંગમાં મતલબ ઈ કોમર્સમાં કોણ કરે છે? યુએસ. અને ઇન્ડિયા સેકન્ડ નંબર પર છે. યુએસ 51 બિલિયન ડોલરનું રોકાણ કરે છે અને ઇન્ડિયા કેટલું? 22 બિલિયન ડોલરનું રોકાણ કરે છે. અને શહેરની વાત કરે તો કયું સિટી એ ડિજિટલ શોપિંગની અંદર વૈશ્વિક રોકાણ કરે છે? તો બેંગલુરુ ટોપ ઉપર છે, સૌથી વર્લ્ડ લેવલ ઉપર ટોપ ઉપર છે બેંગલુરુ. બરાબર ને. એને ન્યુયોર્ક, સાન ફ્રાન્સિસ્કો, લંડન, બર્લિન જેવી સિટીઝને પણ પાછળ પાડ્યું છે વૈશ્વિક રોકાણ ડિજિટલ શોપિંગ જેવી વસ્તુમાં કરવામાં. બરાબર ને. તો યસ, ઓકે. તો હા, એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી કે અને આ રિપોર્ટ કોના દ્વારા લોન્ચ કરવામાં આવ્યો છે? લંડન એન્ડ પાર્ટનર્સ દ્વારા લોન્ચ કરવામાં આવ્યો છે કે ડિજિટલ શોપિંગમાં વૈશ્વિક રોકાણ કરનાર સૌથી વધારે વૈશ્વિક રોકાણ કોણ કયો દેશ કરે છે? યુએસ. ઇન્ડિયા બીજા નંબર પર છે. અને અને યસ, સૌથી વધારે વૈશ્વિક રોકાણ કરનાર ડિજિટલ શોપિંગમાં સૌથી વધારે વૈશ્વિક રોકાણ કરનાર સિટી કયું છે? તો બેંગલુરુ. બરાબર. ઓકે, આઈ થિંક તમને ખબર પડી જશે. હમણાં રિસેન્ટલી, હા, તમને મેં ગઈ ન્યૂઝમાં જ ભણાવેલું હતું કે એક નેશનલ બેંક ફોર ધ ફાઇનાન્સિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટની આપણે વાત કરી હતી કે એને આરબીઆઈના એક્ટની હેઠળ એક અખિલ ભારતીય નાણાકીય સંસ્થા તરીકે નિયંત્રિત કરવામાં આવશે. દેખો, આપણા દેશની અંદર અત્યાર સુધી અખિલ ભારતીય નાણાકીય સંસ્થા 4 છે. અત્યાર સુધી કેટલી છે? 4 છે આપણા દેશમાં અખિલ ભારતીય નાણાકીય સંસ્થા. કઈ કઈ? તો એક તો એક્ઝિમ બેંક, એક નાબાર્ડ, નેશનલ બેંક ફોર ધ એગ્રીકલ્ચર રૂરલ ડેવલપમેન્ટ, નેશનલ હાઉસિંગ બેંક એન્ડ સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેંક ઓફ ધ ઇન્ડિયા. આ 4 અત્યાર સુધી આપણી પાસે ઓલ ઇન્ડિયા ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન EIFI અથવા અખિલ ભારતીય નાણાકીય સંસ્થા. હવે આ 4-4 સંસ્થા દેખાને અલગ અલગ સેક્ટરમાં કામ કરે છે. એક્ઝિમ બેંક એક્સપોર્ટને ઇન્કરેજ કરશે, નાબાર્ડ રૂરલ એરિયા ડેવલપમેન્ટ કરવાનું કામ કરે છે, નેશનલ હાઉસિંગ બેંક હોમ લોન પ્રોવાઈડ કરવાનું કામ કરે છે, CDBI નાની નાની ઇન્ડસ્ટ્રીઝને ડેવલપમેન્ટ કરવાનું કામ કરે છે. મતલબ અલગ અલગ સેક્ટર્સ આ લોકોને ડિસ્ટ્રીબ્યુટ કરી દેવામાં આવ્યા છે અને એ સેક્ટર્સનું ડેવલપમેન્ટ કરવાનું કામ એમને આપી દેવામાં આવ્યું છે. હવે એક 5મી સંસ્થાનું એસ્ટાબ્લિશમેન્ટ કરવામાં આવ્યું છે, નેશનલ બેંક ફોર ધ ફાઇનાન્સિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ. મતલબ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટને ફાઇનાન્સ કરવા માટે એક સંસ્થાનું ડેવલપમેન્ટ કરવામાં આવ્યું છે, NEBFID. અને એને ઇન્ડિયાની 5મી અખિલ ભારતીય નાણાકીય સંસ્થા તરીકે નિયુક્ત કરવામાં આવ્યું છે RBI એક્ટના અંડરમાં. બરાબર. તો હવે ઇન્ડિયાની અંદર અખિલ ભારતીય નાણાકીય સંસ્થા ઓલ ઇન્ડિયા ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂશન કેટલી થઈ ગઈ? 5. બરાબર. જે ફાઇનાન્સ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે પૈસા આપશે. બરાબર ને. દેખો, આ સંસ્થા ફાઇનાન્શિયલ સંસ્થાનું નામ જ શું કે ફાઇનાન્સ કરે. બરાબર. હવે મારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ દેશની અંદર વધારવું છે તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે બેંક, હવે કસ્ટમર ડાયરેક્ટલી આ સંસ્થા પાસે ના જાય, કસ્ટમર બેંક્સ પાસે જાય, બેંક્સ પાસે લોન માગવા માટે જાય. તો બેંકને આ સેક્ટરની અંદર લોન આપવા માટે પૈસાની જરૂર પડશે, એ પૈસા આપશે આ સંસ્થા, નેશનલ બેંક ફોર ધ ફાઇનાન્સિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ. બરાબર ને. તો જસ્ટ સિમ્પલ. ઓકે, તો હા, એક 5મી ઓલ ઇન્ડિયા ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂશન મળશે. બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે ફ્રેન્ડ્સ, ખાસ કરીને યાદ રાખજો. બરાબર ને. ઓકે, હા, તમને આ સંસ્થા વિશે થોડું જણાવી દઉં કે નેશનલ બેંક ફોર ધ ફાઇનાન્સિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટની એક ઓથોરાઇઝ કેપિટલ રાખવામાં આવી છે. મતલબ ગવર્મેન્ટે ટોટલ 20,000 કરોડ રૂપિયા એની અંદર ઇન્વેસ્ટ કરીને આ સંસ્થા ચાલુ કરી છે. અને હા, આ સંસ્થાના પહેલાં જે ચેરપર્સન છે એ કેવી કામત બનાવવામાં આવ્યા છે. કેવી કામત નામની પર્સનાલિટી છે એમને બનાવવામાં આવ્યા છે. બરાબર. ઓકે, યસ. હા, બીજી એક ન્યૂઝ ઇમ્પોર્ટન્ટ છે કે હમણાં 2021માં સ્કોચ સ્ટેટ ઓફ ધ ગવર્નન્સ રેન્કિંગ એક એવોર્ડ આપવામાં આવ્યો, સ્કોચ સ્ટેટ ઓફ ધ ગવર્નન્સ રેન્કિંગ. હવે આ એવોર્ડ એકચ્યુઅલી એવા રાજ્યોને આપવામાં આવે છે કે જે રાજ્યોએ આખા વર્ષ દરમિયાન ગવર્મેન્ટ સ્કીમ્સને સારી રીતે ઇમ્પ્લિમેન્ટ કરાવી હોય. બરાબર. સારી રીતે ઇમ્પ્લિમેન્ટ કરાવી હોય પોતાના રાજ્યની અંદર. બરાબર. તો એવા રાજ્યોને સ્ટેટ ઓફ ધ
ગવર્નન્સ રેન્કિંગ એવોર્ડ આપવામાં આવે છે સ્કોચ ફાઉન્ડેશન દ્વારા. અને સૌથી સારામાં સારું ઇમ્પ્લિમેન્ટેશન ગવર્મેન્ટ સ્કીમનું કોને કર્યું? આંધ્રપ્રદેશ. સતત બીજા વર્ષે ટોચનો ક્રમ જાળવી રાખ્યો છે. સેકન્ડ વેસ્ટ બેંગાલ, થર્ડ ઓડિશા, ફોર્થ ગુજરાત અને અને ફિફ્થ નંબર પર છે મહારાષ્ટ્ર. બરાબર. તો આંધ્રપ્રદેશ સતત બીજા વર્ષે તેનું ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે અને સ્ટાર સ્ટેટ કેટેગરીમાં પહેલું સ્થાન મેળવ્યું છે. એમાં ત્રણ કેટેગરી બનાવવામાં આવી છે. એક તો સ્ટાર સ્ટેટ્સ, પરફોર્મર સ્ટેટ્સ, કેચિંગ અપ સ્ટેટ્સ અને અન્ય સ્ટેટ્સ. સ્ટાર સ્ટેટ્સ મતલબ જે બહુ સારી રીતે પરફોર્મ કરી રહ્યું છે, ગવર્નિંગ કરી રહ્યું છે પોતાની સ્ટેટ્સની અંદર બધી વસ્તુને. બીજું કે પરફોર્મર સ્ટેટ્સ કે જે મીડિયમ લેવલ પર પરફોર્મ કરી રહ્યું છે. અને કેચિંગ અપ સ્ટેટ્સ જે અત્યારે ડેવલપિંગ એરિયામાં છે, બરાબર, ડેવલપિંગ સેક્ટરમાં છે. બરાબર ને. તો દરેક કેટેગરીની અંદર પાંચ પાંચ રેન્કિંગ આપવામાં આવે છે. તો સ્ટાર સ્ટેટ્સની અંદર પહેલો નંબર કોણ છે? આંધ્રપ્રદેશ. ઓકે. પછી પરફોર્મર સ્ટેટ્સની અંદર પહેલો નંબર કોણ છે? હા, તેલંગાના. બરાબર. અને કેચિંગ અપ સ્ટેટ્સની અંદર પહેલો નંબર કોણ છે? તો બિહાર. બરાબર. તો દરેક સ્ટેટ્સને પાંચ પાંચ રેન્કિંગ આપ્યા છે દરેક કેટેગરી વાઇઝ. બરાબર. તો જસ્ટ યાદ રાખવાનું છે, જસ્ટ આ તમારે સ્ટાર સ્ટેટ્સની વાત કરવાની છે કે સ્કોચ જે બેસ્ટ ગવર્નિંગ એવોર્ડ જે મળ્યો એક સતત બીજા વર્ષે કયા સ્ટેટને મળ્યો? આંધ્રપ્રદેશ. બરાબર. ઓકે. નેક્સ્ટ ન્યૂઝની વાત કરીએ, જે આપણે છેલ્લી ન્યૂઝ છે કે હમણાં રિસેન્ટલી સૌથી પહેલાં તો આ ન્યૂઝની અંદર કે યુવિકા પ્રોગ્રામ એ કોના દ્વારા લોન્ચ કરવામાં આવ્યો છે? યુવિકાનું ફૂલ ફોર્મ યુવા વિજ્ઞાની કાર્યક્રમ. યુવા વિજ્ઞાની કાર્યક્રમ, આ કાર્યક્રમ એ કઈ સંસ્થા દ્વારા લોન્ચ કરવામાં આવેલો છે? ઇસરો દ્વારા. આ એક કાર્યક્રમ લોન્ચ કરવાનો એનો મેઇન પર્પસ એ છે કે યુવા લોકોના દિમાગમાં વિજ્ઞાન અને ટેકનોલોજીના ઉભરતા પ્રવાહ વિશે માહિતી, જાગૃતિ લાવવાનો. સ્પેસ સાયન્સ વિશે, વિજ્ઞાન અને ટેકનોલોજી વિશે એ લોકોમાં જાગૃતિ, એ લોકોની અંદર માહિતી મળી રહે એમને. બરાબર. એના માટે આ પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો છે, યુવા વિજ્ઞાની કાર્યક્રમ પ્રોગ્રામ ઇસરો દ્વારા. બરાબર. અને આ પ્રોગ્રામની અંદર શું કરવામાં આવે છે કે ધોરણ નવમાં જે ભણતા છોકરાઓ છે તેમને ભારતભરની વિવિધ શાળાઓમાંથી પસંદ કરવામાં આવશે અને તેમને પછી આ સ્પેસ મિશન એ બધી, મતલબ જે સ્કોલર વિદ્યાર્થીઓ છે અલગ અલગ શાળાઓમાંથી નવમા ધોરણની અંદર, એ લોકોને સિલેક્ટ કરીને ટોટલ 150 વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવશે અને પછી એમને સ્પેસ સાયન્સ વિશે થોડુંક નોલેજ આપવામાં આવશે અલગ અલગ પ્રોગ્રામની અંદરમાં. યુવિકા પ્રોગ્રામ આ હેઠળ, આ પ્રોગ્રામના હેઠળમાં કોના દ્વારા લોન્ચ કરવામાં આવે છે? ઇસરો. ધોરણ નવના સ્ટુડન્ટ્સને અહીંયા સિલેક્ટ કરવામાં આવશે, 150 સ્ટુડન્ટ્સને. અને તે, હા, તે વિદ્યાર્થીઓને સ્પેસ સાયન્સ, સાયન્સ એન્ડ ટેકનોલોજી એ બધા વિશે જાગૃતિ એમની અંદર ક્રિએટ કરવામાં આવશે. બરાબર. તો ઇસરો વિશે તમને વાત કરું તો એનું મુખ્યાલય બેંગલુરુ કર્ણાટકમાં છે. એની સ્થાપના 1969માં થઈ હતી અને એના અધ્યક્ષ છે એસ સોમનાથ. ઓકે ફ્રેન્ડ્સ, તો આજે આપણે આટલું જ રાખીશું. નેક્સ્ટ મળીએ બીજા વિડીયોમાં. થેન્ક યુ.